नमस्कार विद्यार्थी मित्रों, राजस्व फाउंडेशन ना यूट्यूब चैनल पर आपनो स्वागत छे। हूँ भौतिक मेहता। तमे जारे जारे भी मने यूट्यूब ना प्लेटफॉर्म पर जो छो प्राजस्व चैनल पर, त्यारे आपणे एक सब्जेक्ट माटे चर्चामां होईए छीए, अने सब्जेक्ट होय छे हिस्ट्री, इतिहास। आजे पण आपणे इतिहास विषय माटे चर्चामां जशुं, बराबर। जीपीएससीनी तैयारी करी रह्या स्टूडेंट्स छे एमना माटे आपणे आ खास चर्चा राखी छे इतिहास विषयनी, बराबर। આ વિષયના જે આપણે ચર્ચા કરીશું આજે, એમાં નવી જીપીએસસીની જે પદ્ધતિ છે એને સમજવાની ટ્રાય કરીશું, ઇતિહાસ વિષયની તૈયારી કઈ રીતના કરવી એને સમજશું, સિલેબસ શું છે, કેવા કેવા બુક્સ આપણે રિફર કરવા જોઈએ, તૈયારી કઈ રીતના કરવી જોઈએ, એ બધી ચર્ચાઓની અંદર કરશું આપણે। ઇતિહાસ વિષય જે છે આજનો આપણો જે એજન્ડા રહેશે, બરાબર, ઇતિહાસ વિષયમાં, એની અંદર આપણે ઇતિહાસની અંદર સમજવામાં પેલા આવશે યસ, આપણે શું શું ચર્ચાનો મુદ્દો અહીંયા લેવાના છે આ યુટ્યુબ સેશનની અંદર, જેમાં પેલા તો જીપીએસસી માં અભ્યાસક્રમ મુજબ જે ઇતિહાસ સબ્જેક્ટ શું છે, વિષય શું છે એને સમજશું, બરાબર, અભ્યાસક્રમ ઇતિહાસનો શું છે। પછી અભ્યાસક્રમ મુજબ કયા કયા પુસ્તકો સરસ છે એને સમજવાની ટ્રાય કરીશું, બરાબર। ઇતિહાસ વિષયની વાંચન પદ્ધતિ કઈ રીતના હશે એ સમજવાની ટ્રાય કરીશું, અને એટ ધ એન્ડ પૂર્વ પરીક્ષાઓ જે લેવાય છે એને સમજવાની ટ્રાય કરીશું। ઇતિહાસ વિષય આમ તો લાંબો વિષય છે, બરાબર, ત્રણ ત્રણ કાળ ભણવાના હોય છે, પૂર્વ, પ્રાચીન, મધ્ય અને આધુનિક। લેન્ધી સબ્જેક્ટ થઈ જાય છે, પાછો કમ્પ્લીટલી થિયરિકલ સબ્જેક્ટ છે, એટલે સ્ટુડન્ટ્સની વારે વારે કમ્પ્લેન રહેતી જ હોય કે સર વાંચીએ છીએ પણ ભૂલાઈ જાય છે, વાંચીએ છીએ ભૂલાઈ જાય છે, અથવા એવું કહેતા હોઈએ કે સર નવું વાંચીએ તો જૂનું ભૂલાઈ જાય છે, અને ફરી પાછું રિવાઇઝ કરીએ તો જે નવું વાંચ્યું એ ભૂલાઈ જાય છે। જો એક સિમ્પલ સાયકોલોજી છે થિયરિકલ સબ્જેક્ટ માટે, તમારે અન્ડરસ્ટેન્ડ કરવી હોય તો થિયરિકલ સબ્જેક્ટની અંદર તમારે હંમેશા આ સબ્જેક્ટ જે છે, જેટલા થિયરિકલ સબ્જેક્ટ હોય, લાઈક આર્ટ એન્ડ કલ્ચર છે, હિસ્ટ્રી છે, દેન તમારે ઇકોનોમિક્સ છે, પ્રેક્ટિકલ સબ્જેક્ટ કહેવાય પણ એમાં બી થોડી ઘણી થિયરીઝ આવે છે, બરાબર, તો આવા બધા સબ્જેક્ટ્સને સમજવા માટે તમારે રેગ્યુલર બેઝિસ ઉપર એનું રિવિઝન કરતું રહેવું પડે। થિયરિકલ સબ્જેક્ટ રિવિઝનથી જ તમારા શાર્પ બની શકે, સીધું લોજિક હોય છે આ। કેવું કે કોઈ સાયન્સના સિલેબસવાળી વાતો નથી કે એક ફોર્મ્યુલા લગાવીએ તો આ જવાબ આવશે અને આ બેસ્ટ થઈ ગયું, કે આ કેમિકલમાં આ કેમિકલ એડ કરી દેશો એટલે આ બની જશે, આ એ નથી, આ એ સબ્જેક્ટ નથી ઇતિહાસ હિસ્ટ્રી। આ સબ્જેક્ટ વાસ છે, આની સીમાઓ ખૂબ ફેલાયેલી છે, બરાબર, અને આને વારે વારે રિવિઝન કરવું પડશે। જેમ આપણે ઘરમાં ઝાડુ કચરા કરતા રહીએ છીએ, એમ આ સબ્જેક્ટમાં બી વારે વારે તમારે ઝાડુ કચરા કરતા રહેવા પડે, એટલે આ સબ્જેક્ટ તમને સમજવામાં આસાની લાગે। આપણા આજના મુદ્દાઓ ચાર છે, પહેલા આપણે અભ્યાસક્રમ સમજશું, દેન અભ્યાસક્રમ બાદ આપણે સમજીશું કયા કયા પુસ્તકો સરસ છે, કેવી રીતના એને વાંચવાના છે, વાંચશું કઈ રીતના ઇતિહાસ સબ્જેક્ટ, અને પૂર્વ પરીક્ષાઓ રિલેટેડ વાતો, બરાબર, જેમાં આપણે પહેલા અભ્યાસક્રમ સમજવાનો ટ્રાય કરીએ। લેટ્સ અન્ડરસ્ટેન્ડ ફર્સ્ટ સિલેબસ, બરાબર, જીપીએસસી મુજબ અભ્યાસક્રમ શું છે એ। જીપીએસસી ઈચ એન્ડ એવરી એક્ઝામની જ્યારે નોટિફિકેશન બહાર પાડે છે ત્યારે એક અભ્યાસક્રમ ચોક્કસ રીતના આપે છે, અને એ અભ્યાસક્રમ મુજબ જ વર્કિંગ કરવું જોઈએ। જીપીએસસી જે સિલેબસ આપ્યો છે એ મુજબ કરતા રહો, બ્રાઇટ ચાન્સીસ છે તમારા પાસ થવાના। જે જે બી લોકો પાસ થાય છે, બરાબર, જીપીએસસીમાં, એમને ક્યારેક પૂછજો કે તમે કઈ રીતના તૈયારી કરી, તો એનો જવાબ એ હશે કે વી સ્ટીક ટુ ધી સિલેબસ, અમે સિલેબસને વળગીને રહેલા છે એટલે અમે પાસ થયા છે। જીપીએસસીમાં એક ખાસિયત છે કે જે સિલેબસથી ભટક્યો એ એક્ઝામથી બી ભટક્યો, બરાબર, સિલેબસથી ખોવાયા તમે ખોવાયા, એટલે હંમેશા કોઈ બી એક્ઝામની તમે તૈયારી કરો છો જીપીએસસી માટે, તો એની પહેલાં તમારે એનો સિલેબસ અભ્યાસક્રમ જે છે એ સમજવું જરૂરી છે, એના વગર મહેનત કરવી નકામી છે, દિશાહીન મહેનત કહેવાય, બરાબર, સીધી ભાષામાં કહે તો। અને આ સેગમેન્ટની અંદર જો તમે ઉતરી જ રહ્યા છો જીપીએસસી જેવા કોમ્પિટિટિવ એક્ઝામ્સની અંદર, બરાબર, ગવર્મેન્ટ સિવિલ સર્વિસીસની તૈયારીઓ કરવા જે એક્ઝામ છે એમની અંદર તમે ઉતરી રહ્યા હો, તો તમારે શું કહેવાય કે તમે કોઈ સામાન્ય એક્ઝામ માટે નથી ઉતર્યા,
તમે ભવિષ્યમાં અધિકારી બનવાની ઈચ્છાથી અહીંયા આ તૈયારીમાં આવો અને અધિકારી બનવા માટે ખુદ પહેલા અધિકારી લેવલનું તમારું એક માઇન્ડસેટ હોવું જોઈએ. તમારું ફોકસ બધી જગ્યાએ રહેવું જોઈએ કે ક્યાં કેટલું શું કરવાનું છે. બરાબર, આ કોઈ કોલેજની એક્ઝામ નથી મિત્રો, કે જ્યાં કાંઈ પણ લખીશું કે પાસ થઈ જશું, લક બાય ચાન્સ નીકળી જશું, અહીંયા નથી. આ નથી, આ બહુ શ્યોર અને શું કહે કે આમ સચોટ વસ્તુ વર્કિંગ કરો તો થશે. અને હાલના સંદર્ભમાં જીપીએસસી જે પેપર લે છે એ અનુસાર તો તમે સમજી જ લો કે એ રીતના મહેનત જશે જ તમારી. અરે જીપીએસસી છોડી દો, ગૌણ સેવા મંડળે જે પેપર લીધા છે એમાં બી તમને અંદાજો આવી જ ગયો હશે કે હવે કેવી રીતના તૈયારી કરવાની છે. બરાબર, સો પહેલા આપણે જીપીએસસી મુજબ ઇતિહાસ વિષયનો બરાબર જે અભ્યાસક્રમ છે એને સમજવાની ટ્રાય કરીશું. ચલો દેન નેક્સ્ટ સમજીએ. બરાબર, સો ઇતિહાસ સબ્જેક્ટને આપણે ત્રણ ભાગમાં વિભાજિત કરીએ છીએ, એક પ્રાચીન, એક મધ્ય અને આધુનિક. પહેલા આપણે જે સમજવાની ટ્રાય કરીશું એ પ્રાચીન વિષયથી સમજવાની ટ્રાય કરીશું. પ્રાચીન ભારત, બરાબર, પ્રાચીન ભારત સમજવાની ટ્રાય કરીશું. શરૂઆતમાં હિસ્ટ્રી સબ્જેક્ટ જે હતો એના બે જ ભાગ પડતા હતા, એક એન્શિયન્ટ અને એક મોડર્ન. મિડિવિલ જેવો કોઈ ભાગ હતો નહીં. પણ 14મી સદીમાં એક જર્મન ઇતિહાસકાર થયા સેલરસ નામે, જેણે હિસ્ટ્રી સબ્જેક્ટના ત્રણ ભાગ પાડ્યા, પ્રાચીન, મધ્ય અને આધુનિક. અને ત્યારથી આપણે એને ત્રણ ભાગમાં ડિવાઈડ કરી રાખ્યા અને વર્લ્ડ વાઇડ એક્સેપ્ટ બી થઈ ગયું છે કે આપણે એને ત્રણ ભાગમાં સમજશું. તમે ઇન્ડિયાની હિસ્ટ્રી સમજતા હોય કે ગુજરાતની હિસ્ટ્રી સમજતા હોય એને તમે ત્રણ ભાગમાં ડિવાઈડ કરો છો, પ્રાચીન, મધ્ય અને આધુનિક. પ્રાચીન ભારતની અંદર તમારે શું સમજવાનું છે એ વાતો અહીંયા ક્યાં ક્યાં મુદ્દાઓ છે એ સમજીએ. પ્રાચીન ભારતનો જે ભારતમાં સમયગાળો છે, ટાઈમલાઈન, બરાબર, એ એક સેકન્ડ, ઓકે, બરાબર, એનો સમયગાળો આપણે જનરલી કન્સિડર કરીએ છીએ એ આવે છે ઈસવીસન પૂર્વે 5000 થી ઈસવીસન 600, બરાબર, ઈસવીસન પૂર્વે 5000 થી ઈસવીસન 600 સુધીનો ટાઈમલાઈન જે છે જેને પ્રાચીન ભારત તરીકે આપણે ઓળખાવીએ છીએ. એટલે લગભગ 5600 વર્ષનો ગાળો થાય. ઘણા એવા સ્ટુડન્ટ્સ હોય છે જેને હજી પણ આ ટર્મ્સની અંદર ઇશ્યુ રહેતા હોય છે કે ઈસવીસન પૂર્વે શું છે અને ઈસવીસન શું છે. બરાબર, સો અને ઈસવીસન પૂર્વેને ઇંગ્લિશમાં બિફોર ક્રાઇસ્ટ કહેવામાં આવે અને ઈસવીસનને એડી કહેવામાં આવશે, એનો ડોમિની. સી, આ સમજવા હોય તો તમારે કેલેન્ડર સમજવું પડે. કેલેન્ડર જે છે આપણે ત્યાં લગાયેલું છે એ કેલેન્ડરની થર્ડ વર્ઝન છે, ત્રીજી આવૃત્તિ છે, જેને ગ્રેગોરિયન કેલેન્ડર કહેવાય. ગ્રેગોરિયન કેલેન્ડર પહેલા તમારે બે કેલેન્ડર બની ચૂક્યા છે, એક જુલિયન કેલેન્ડર જે જુલિયન સીઝરના સમયમાં બન્યું હતું, પણ એમાં થોડીક તકલીફો હતી, મિસમેચ વધારે થતું હતું, સો એને હટાવી ત્યાંથી એક નવું કેલેન્ડર શરૂ કરવામાં આવ્યું, ક્રિશ્ચિયન કેલેન્ડર. ક્રિશ્ચિયન કેલેન્ડર સરસ રહ્યું પણ મિસમેચ એમાં બી રહેતું હતું એટલે એને હટાવ્યું. અને દેન 14મી સદીમાં ગ્રેગ નામના વ્યક્તિએ ગ્રેગોરિયન કેલેન્ડર બનાવ્યું, જે તમે હું હાલ યુઝ કરીએ છીએ. આપણા ઘરે જે તારીખ્યું છે એ ગ્રેગોરિયન કેલેન્ડર છે. બરાબર, ગ્રેગે ઈસુના જન્મને, ઈસુના જન્મથી કેલેન્ડરની શરૂઆત થઈ એવું ગણાવ્યું. બરાબર, તો ઈસુના જન્મથી ઈસવીસનની શરૂઆત થાય એટલે કે ઈસુના જન્મ બાદના માણસો ઈસવીસન બાદના માણસો થાય. પણ માય ફ્રેન્ડ, ઈસુના જન્મ પહેલા શું માણસો પૃથ્વી ઉપર હયાત નતા? હતા. બરાબર, તો એને કેમાં કન્સિડર કરવા? તો કે ઈસવીસન પહેલાના, ઈસુના જન્મ પહેલા તો કહેવાય ઈસવીસન પૂર્વેમાં. પણ ઈસવીસન પૂર્વે યાદ રાખજો હંમેશા માઇનસમાં વર્કિંગ કરે, પ્લસમાં વર્કિંગ નથી કરતું. ફોર એક્ઝામ્પલ, તમે એક સ્કેલ જોઈ હશે જ્યારે તમે છઠ્ઠા ધોરણમાં ભણતા ત્યારે, 0, 1, 2, 3, 4, -1, -2, -3, બરાબર, આવી સ્કેલ તમે જોઈ હશે.
જેમાં આ ઈસવીસન પૂર્વે છે, આ ઈસવીસન છે અને આ ઝીરો જે છે બરાબર આ ઈસુનો જન્મનું વર્ષ છે. તો ઈસુના જન્મ બાદના માણસો ઈસવીસનના માણસો, ઈસુના જન્મ પહેલાના ઈસવીસન પૂર્વના, પણ ઈસવીસન પૂર્વે માઇનસમાં વર્કિંગ કરે, પ્લસમાં વર્કિંગ ન કરે. ફોર એક્ઝામ્પલ કે યર તમને આપેલું છે બરાબર, ઈસવીસન પૂર્વે 566 અને જો એક વર્ષ કમ્પ્લીટ થાય તો એ 67 નો થાય, એ 65 થાય, 64 થાય, 63 થાય, 62 થાય, એમ 300 200 100 બેઝ યર 0 તેન 1 2 3 4 અને ક્યાં આવીએ છે 2023 સુધી બરાબર. સો આને જ ઇતિહાસની વ્યાખ્યા કહેવામાં આવે છે બરાબર. ભૂતકાળથી વર્તમાન તરફ દોડ લગાવી અને આ દરમિયાન ઘટેલી તમામ ઘટનાઓ ઉપર નજર રાખી અને એને સમજવી એને ઇતિહાસ કહેવાય. ભૂતકાળમાં બનેલી ઘટનાઓને સમજવી ઇતિહાસ કહેવાય. આ સિમ્પલ ડેફિનેશન છે ઇતિહાસની બરાબર. એકદમ દેશી ભાષામાં કહીએ ને, એકદમ દેશી ભાષામાં તો આને પંચાત કહેવાય. કોણ શું કરે હે જાણવું, પંચાત કરતા ફાવતી હોય આ સબ્જેક્ટ ફાવે બરાબર. કોણ શું કરે એ જાણવાની ઈચ્છાઓ બહુ રહેતી હોય બરાબર, ચુગલી કરવી ગમતી હોય તો આ કામનો છે સિલેબસ બરાબર. ચલો એમાં આપણે પ્રાચીનનો સમયગાળો આપ્યો છે 5000 થી 600, એટલે કે 5000 વર્ષ તો છે જ, બીજા 600 વર્ષ એડિશનલ 5600 વર્ષના ગાળા સુધી આપણે કહીએ. આની અંદર આ 5600 વર્ષનો જે ગાળો છે એની અંદર તમારે કયા કયા પોઈન્ટ જીપીએસસીએ તમને કરવા માટે કીધેલા છે એ જોઈએ. જેમાં પહેલો પોઈન્ટ તમને જીપીએસસીએ બતાવ્યો છે સિલેબસમાં, એક મિનિટ હું પેન ચેન્જ કરી દઉં બરાબર, એટલે તમને થોડુંક વ્યવસ્થિત દેખાય આવે. સો પહેલો પોઈન્ટ જે છે જીપીએસસીએ બતાવ્યો છે એ છે સિંધુ સભ્યતા બરાબર. તમે જીપીએસસીનો હિસ્ટ્રીનો સિલેબસ ઉઠાવો એમાં પહેલા જ લખ્યું છે સિંધુ સભ્યતાની લાક્ષણિકતાઓ, સ્થળો, નગરો, એનો સાર, આર્થિક, ધાર્મિક, સામાજિક જીવન. સિંધુ સભ્યતા તમારા પેપરમાં લગભગ 2017 થી તમે ઉઠાવો જીપીએસસીના સિવિલ સર્વિસીસના જૂના પેપર, ડીવાયએસઓ, એસટીઆઈ કે કોઈ ભી, તો ઓલમોસ્ટ સિંધુ સભ્યતાનો ક્વેશ્ચન હોય જ છે, હોય જ. પેપર સેટર દર વખતે સિંધુ સભ્યતાને નિગ્લેક્ટ કરતા નથી, 17 થી તો નિગ્લેક્ટ નથી કર્યા, ટિલ 23 સુધી બરાબર. અને 23 જે આ 2023ની લાસ્ટ જીપીએસસી ગઈ એમાં તો સિંધુ સભ્યતા શું કહે કે અલગ જ રીતે 4 માર્ક્સની અંદર પૂછાયો હતો, જે ક્યારેય નથી પૂછાયો બરાબર, 4 માર્ક્સની અંદર પૂછાયો. તો સિંધુ સભ્યતાનો પોર્શન હંમેશા જીપીએસસીના એસ્પિરેન્ટે હિસ્ટ્રીની અંદર તો કરી જ લેવો જોઈએ. સિંધુ સભ્યતાને બે ભાગની અંદર ડિવાઈડ કરીને સમજવી જોઈએ હંમેશા. એક ભાગ એવો હોય જ્યાં એના અવશેષોની વાતો થતી હોય બરાબર, કે એક સ્થળ મળ્યું છે, એ કઈ નદીને કિનારે મળ્યું છે, એનો શોધક કોણ છે, કયા વર્ષમાં એણે એની શોધખોળ કરી છે અને ત્યાંથી અવશેષ શું પ્રાપ્ત થયા. આ આ પાર્ટ વન કે આ ચર્ચાનું ત્યાં રહીએ બરાબર. દેન હવે પાર્ટ ટુ જેની અંદર તમે સિંધુ સભ્યતાની લાક્ષણિકતાઓ ચર્ચામાં લ્યો બરાબર. તો પાર્ટ ટુ ની અંદર અહીંયા આવશે લાક્ષણિકતા. આની અંદર શું રહીએ તો સિંધુ સભ્યતાના તમે નગર કેવા હતા, મકાન કેવા હતા, આર્થિક, ધાર્મિક, સામાજિક સ્થિતિ કેવી હતી બરાબર, દેન આ સભ્યતાના મૂર્તિઓ કેવી હતી, લિપિ કેવી હતી, વાસણ કેવા હતા, સિંધુ સભ્યતાનો અંત કઈ રીતના આવ્યો, એ બધું આની અંદર ચર્ચાનું કેન્દ્ર બને બરાબર. અને આ નોર્મલી 17 થી તમે પેપર ચેક કરો તો 2 માર્ક્સની અંદર આ દેખાય આવે છે. લાસ્ટ પેપરમાં 4 માર્ક્સનું હતું, એટલે તમને અંદાજો રહીએ કે આ શું આપણે ભણી રહ્યા છીએ અને શું કરવાનું છે બરાબર. એનાલિસિસ હોવું જરૂરી છે. એઝ અ જીપીએસસીના એસ્પિરન્ટ તમે ક્લાસીસમાં બેસો છો, રીડિંગ કરો છો, યુટ્યુબ વિડીયો જોવો છો, એ શું પેલું આમ જોતું જ રહેવું, સમજતું જ રહેવું ને એવું નથી. તમે અધિકારી બનવા જઈ રહ્યા છો, તમારામાં એક એનાલિસિસની પાવર બી હોવી જોઈએ બરાબર, કે આ ભણાવ્યું છે આનો મતલબ આ છે, આનો મતલબ આ હોઈ શકે, આ આ થોટ પ્રોસેસ લાગવી જોઈએ બરાબર. અધિકારી બનવા જઈ રહ્યા છો એટલે હોવું જોઈએ બરાબર. દેન સિંધુ સભ્યતા બાદ તમારો બીજો પોઈન્ટ આવે એ આવે
વૈદિક સભ્યતા, વૈદિક સભ્યતા આવે. વૈદિક સભ્યતાની અંદર તમારે ચાર વેદ, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ ને અથર્વવેદ સમજવાના રહે. પછી વૈદિક ને બે પાર્ટ ની અંદર વહેંચવામાં આવે છે, એક વૈદિક કાળ, વૈદિક યુગ, અને બીજો આવે અનુવૈદિક યુગ. સો વૈદિક યુગ ની અંદર ઋગ્વેદ સમજવો પડે, ઋગ્વેદ કાલીન સોસાયટી શું રહી એ સમજવી પડે. અનુવૈદિક કાળમાં બીજા ચાર વેદ ની રચના થઈ, સામ, યજુ, અથર્વ, અને એને કાલીન સોસાયટી શું રહી એ સમજવાની રહે. એની સાથે સાથે બીજી ઘણી વસ્તુઓ સમજવાની થાય, જેમ કે બીજા ઘણા ખરા ગ્રંથ અસ્તિત્વમાં આવ્યા હતા, બ્રાહ્મણ ગ્રંથ, આરણ્યકો, ઉપનિષદ, ષડ દર્શન, રામાયણ, મહાભારત જેવા બુક્સ છે એ તમારે અન્ડરસ્ટેન્ડ કરવા પડે. એનું મહત્વ શું છે, એની ફિલોસોફી શું છે, બધું અહીંથી સમજવું પડે. ધેન અનધર બીજા ઘણા રિચ્યુઅલ્સ ઉભા થયેલા છે એ સમજવા પડે આની સાથે, વૈદિક સભ્યતા સાથે. તો આ તમારો બીજો પોઈન્ટ છે. ત્રીજા પોઈન્ટની અંદર તમારો આવશે, એ આવશે મહાજનપદ. અનુવૈદિક કાળનો એન્ડ આવતા આવતા ભારતમાં મહાજનપદોની શરૂઆત થાય, અને આ મહાજનપદો એટલે કે મોટા મોટા શહેરો છે, અને આવા મહાજનપદોની સંખ્યા ભારતમાં 16 જેટલી હતી. 16 તમારા પેપરમાં નથી આવતા, પણ એક જનપદ બહુ સરસ રીતના ડેવલપ થયેલું અને એ કરવું જરૂરી છે, અને એ આવશે તમારું મગધ જનપદ. મગધ જનપદના ડેવલપિંગમાં 3 વંશનો બહુ મોટો ફાળો છે. એની ઉપર બેઠેલો પેલા હર્યક વંશ, જેમાં બિંબિસાર જેવો એક શાસક થશે, જબરદસ્ત બિંબિસાર અજાત શત્રુ જેવા. એના બાદ નાગ વંશ સત્તા ઉપર આવે, જેમાં શિશુનાગ અને કાલાશોક જેવા રાજાઓ થશે. અને એના બાદ નંદ વંશ આવશે, જેની અંદર મહાપદ્મનાભ અને ધનનંદ જેવા શાસક થાય. ધનનંદ જેવા શાસકને છેલ્લે સત્તા પરથી ઉઠાવી દે છે ચંદ્રગુપ્ત મૌર્ય, એટલે મૌર્ય વંશની શરૂઆત થાય. સો મગધ એમ્પાયર કઈ રીતના બન્યું છે, એને શું સુવિધાઓ મળી છે, એ કેમ સુપ્રીમસી હાસલ કરી ગયું છે, એ બધી ચર્ચાઓ અહીંયાનો કેન્દ્ર રહેશે. બરાબર, મગધ ખાસ સમજવાનું રહેશે. બીજા જનપદ છે કામના, નાની નાની ડિટેલ છે એની, એટલી બધી કંઈ ખાસ નથી, પણ મગધ ખાસ સમજવું જરૂરી છે તમારે. બરાબર, મહાજનપદનો જે સમયગાળો ભારતમાં ચાલી રહ્યો હતો એ દરમિયાન ભારતમાં બીજી બે ઘટનાઓ અસ્તિત્વમાં આવે, જેમ કે નંબર 4 આવશે બે ધર્મની ઉત્પત્તિ થશે, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. મહાજનપદને પેરેલલ બીજા બે ધર્મની ઉત્પત્તિ થાય, જેમાં જૈન ધર્મની અંદર શું સમજવું કે જૈન ધર્મનો ફેલાવો કઈ રીતના થયો ભારતમાં, જૈન ધર્મના તીર્થંકરો સમજવાના જેવા છે, 24 તીર્થંકરો છે, એમાંથી ગણતરીના 6-7 તીર્થંકર બહુ સરસ છે, એની ડિટેલ બહુ સરસ છે એ સમજવાની રહે. જેમાં 24 તીર્થંકર ખાસ મહાવીર સ્વામી તમારે આપણે ખાસ સમજવા પડે. બરાબર, મહાવીર સ્વામીને સમજીએ, દેન જૈન ધર્મની ફિલોસોફી સમજીએ, તત્વચિંતન જે છે ફિલોસોફી એ સમજ્યા બાદ આપણે એના બુક્સ સમજવા પડે, જૈન મહાસભાઓ સમજવી પડે, કયા કયા રાજવંશ રહ્યા જેણે જૈન ધર્મને શરણ આપી છે અને એનો ફેલાવો કર્યો છે. જૈન ધર્મની આર્ટ એન્ડ કલ્ચરમાં બી બહુ સરસ ડેટા છે, એમણે ભાષા ક્ષેત્રે બહુ સરસ કામ કર્યું છે, ચિત્રકલા ક્ષેત્રે બી સરસ કામ કર્યું છે, તો એ બી સમજવાનું રહે. સેમ એઝ બૌદ્ધ ધર્મની અંદર જાય તો બુદ્ધનો જન્મ, બુદ્ધની ફિલોસોફી, બુદ્ધ આપેલો બૌદ્ધ ધર્મ અને એનું વર્કિંગ કઈ રીતના છે, ભગવાન બુદ્ધના જીવન બાદ એના પુસ્તકો, એની મહાસભાઓ, દેન અલગ અલગ સંપ્રદાય જે બહાર આવ્યા છે એની ડિટેલ. બરાબર, બૌદ્ધ ધર્મને આશ્રય કોણે આપ્યો, બુદ્ધનું આર્ટ એન્ડ કલ્ચર તો બહુ સરસ થાય, જૈન ધર્મ કરતાં બી વધીએ. બૌદ્ધ ધર્મ સાથે સ્તૂપ સંકળાયેલા છે, બૌદ્ધ ધર્મ સાથે સ્તંભ સંકળાયેલા છે, અને બૌદ્ધ ધર્મ સાથે તમારે ચિત્રકલા બી ખૂબ સરસ છે. બરાબર, તો આ બધું તમારે આની અંદર સમજવાનું રહેશે. દેન આવશે મહાજનપદને પેરેલલ હજી એક ઘટના ભારતમાં બને, ઈરાની અને સિકંદરનું આક્રમણ. બરાબર, ઈસવીસન પૂર્વેની 6 સદીમાં ભારત ઉપર પહેલી વખત કોઈ વિદેશી, કોઈ બહારી વ્યક્તિઓએ આક્રમણ કર્યું હોય તો ઈરાન હતો. સો ઈરાનના આક્રમણ, બરાબર, એવી જ રીતના ઈસવીસન પૂર્વેની 3 સદીમાં સિકંદરનું આક્રમણ. આક્રમણ તમે સરસ રીતના સમજી લો, તમને એમ થઈ જાય કે આપણે આક્રમણ બહુ સરસ રીતના સમજી લીધું, આપણે બધું આવડી પણ જશે, પણ માય ફ્રેન્ડ થાપ ખવાઈ જાય છે. બરાબર, ઈરાની આક્રમણ નથી પૂછતા ક્યારેય, ઈરાની આક્રમણનો ઇમ્પેક્ટ પૂછે છે ભારત ઉપર.
કે જે ભારતે ઈરાન ઉપર આક્રમણ કર્યું તો એનો અસર ભારત ઉપર શું વર્તાય, બરાબર? એવી જ રીતના સિકંદરનું ભારત ઉપર આક્રમણ થયું તો એ આક્રમણથી ભારતમાં શું અસર વર્તાય, બરાબર? આ પ્રશ્નો છે. અને એના જે ઇમ્પેક્ટ છે ઈરાની અને સિકંદરના આક્રમણના, એ ખૂબ સરસ છે, બરાબર? સો હંમેશા ઇમ્પેક્ટ કરી લેવા. આક્રમણ તો ગામ આખાને ખબર છે કે કઈ રીતના થયા છે, કોણ કેવી રીતના લડ્યું છે, એવી ડેટા મળી જાય, બરાબર? ડેટા બધા મળી જશે, પણ એના કરવાના ક્યાં હૈ, ક્યાં પૂછાય છે એ જરૂરી છે. તો સિકંદરના અને ઈરાની આક્રમણના ઇમ્પેક્ટ, એનો જે પ્રભાવ છે એ બહુ જરૂરી છે સમજવો, બરાબર? ઈરાની આક્રમણથી ભારતમાં બે જબરદસ્ત ઇમ્પેક્ટ આવે. ઈરાની આક્રમણથી પહેલું ભારતમાં ખરોશી લિપિનો પ્રવેશ થાય. આપણે જે ઊંધું લખીએ છીએ ને, રાઈટ ટુ લેફ્ટ, એ શરૂઆત ખરોસ્ટી લિપિની ભારતમાં ઈરાનની આક્રમણથી થાય. ઈરાનની આક્રમણથી ભારતમાં સ્તંભની શરૂઆત થાય, સ્તંભ લેખોની જે હતા ને જે આવ્યા, બરાબર? ઈરાનના આક્રમણથી ભારતની અંદર ઈરાની મૂર્તિકલાનો બી પ્રવેશ થાય છે. ભારતમાં પહેલી મૂર્તિકલા ઈરાની ગણવામાં આવે છે, બરાબર? તો એ બી આવી. વાયલ સિકંદરનું સમજીએ તો સિકંદરના આક્રમણથી તો ઘણા ઇમ્પેક્ટ થાય. જેમ કે સિકંદરના આક્રમણથી યુરોપ અને ભારતના દેશ વચ્ચેના રસ્તા ખુલી ગયા, લોકો મળતા થયા, તો ખગોળ ભૂગોળનો વિકાસ થઈ ગયો, બરાબર? એના સિકંદરના આક્રમણથી ભારતમાં ગાંધાર મૂર્તિકલાનો પ્રવેશ થયો. આ બધું કલ્ચરલ વે, ટ્રેડિંગ વે, સ્ક્રિપ્ચર વાઇઝ બહુ બધું અહીંયા સમજવા જેવું છે અને આ કામનું છે. આ આના પ્રશ્ન તમને આવી શકે છે, બરાબર, પેપરમાં. દેન આટલું બધું સમજી લીધા બાદ ભારતની વાસ્તવિક હિસ્ટ્રીની શરૂઆત થાય, ઓથેન્ટિકેટ ઇતિહાસ અહીંથી શરૂઆત થાય. અને એ આવે છઠ્ઠો ભાગ, છઠ્ઠો પોઈન્ટ, જેનું નામ છે મૌર્ય સામ્રાજ્ય, બરાબર? મૌર્ય સામ્રાજ્ય આ ભારતના પહેલા રાજવંશ તરીકે માન્યતા પ્રાપ્ત કરે છે, બરાબર? જેમાં મૌર્ય સામ્રાજ્યમાં શું સમજો, તો કે સોર્સ ઓફ મૌર્યન એમ્પાયર, મૌર્ય સામ્રાજ્યના સોર્સિસ શું છે. તમને ક્યાંથી ખબર પડે છે કે ભારતમાં મૌર્ય સામ્રાજ્ય થયો? કાલ ઉઠીને કોઈ વિદેશી આવીને આપણે પૂછે કે ભાઈ આપણે મોટી મોટા ડીંગા મારતા મારી ત્યાં તો મૌર્ય સામ્રાજ્ય થયો, આમ છે ને તેમ છું, પેલો પૂછે કે સોર્સ શું છે, એ જ ખબર ન હોય તો મતલબ શું. સો મૌર્ય સામ્રાજ્યના સોર્સિસ પહેલાં સમજવાના રહીએ, દેન એની પોલિટિકલ હિસ્ટ્રી સમજવાની રહીએ. પોલિટિકલ હિસ્ટ્રીની અંદર એના ત્રણ રાજાઓ મુખ્ય થાય, ચંદ્રગુપ્ત, બિંદુસાર અને અશોક, બરાબર? દેન સિવિલ સર્વિસીસની તૈયારી કરી રહ્યા છો, તમે એડમિનિસ્ટ્રેશનમાં બેસવાના છો ફ્યુચરમાં, બરાબર? તો મૌર્યનું એડમિનિસ્ટ્રેશન બી તમારે સમજવું પડશે, બરાબર? તો મૌર્યન એડમિનિસ્ટ્રેશન, શાસન વ્યવસ્થા કઈ રીતના ચાલતી એ બી સમજવાની વાત આવે. દેન મૌર્યન આર્ટ એન્ડ કલ્ચર, મૌર્યન આર્ટ એન્ડ કલ્ચરમાં ગુફાઓ નિર્માણ પામી, સ્તૂપ, સ્તંભ, મહેલ, બરાબર, નિર્માણ પામ્યા, વાસણો, મૂર્તિઓ, આ બધું સમજવા જેવું મૌર્ય સામ્રાજ્યની અંદર થાય છે, બરાબર? આ મૌર્ય સામ્રાજ્ય બાદ તમારો સાતમો પોઈન્ટ આવશે, એ આવશે અનુ મૌર્ય કાળ, બરાબર? પોસ્ટ મૌર્યન એરા આને ઇંગ્લિશમાં કહેવાય, મૌર્ય બાદનું ભારત, બરાબર? જો ભારતમાં એક બહુ સરસ પેટર્ન જોવા મળે છે, બરાબર? અને હજી સુધી ટિલ ધ ટાઈમ આપણે આના કેરી કરી જ રહ્યા છીએ. લાઈક ભારતમાં એક શક્તિશાળી રાજવંશ થાય તો એ રાજવંશ આખા ભારતને ડોમિનેટ કરે, દબાવી રાખે, અથવા ભારતના મોટા ક્ષેત્ર ઉપર એનો દબદબો રહે. એ રાજા અને રાજવંશ જ્યાં સુધી શક્તિશાળી હોય ત્યાં સુધી એનો દબદબો હયાત રહે. પછી એ જ રાજવંશ તૂટી જાય ત્યારે નાના નાના રજવાડાઓ, પ્રાદેશિક રજવાડાઓની શરૂઆત થાય. ક્યાં સુધી રહ્યા, જ્યાં સુધી કોઈ બીજું મોટું સામ્રાજ્ય ન આવે ત્યાં સુધી. સો મૌર્ય વંશ સમવેર આખા ભારતને ડોમિનેટ કરી રહ્યું હતું, બરાબર? અને એના તૂટ્યા બાદ જ્યાં સુધી ગુપ્ત ન આવે ત્યાં સુધી જે નાના નાના રજવાડા ઉભા થાય છે એને અનુ મૌર્ય કાળ કહેવામાં આવે. મૌર્ય પહેલા ડોમિનેટ કરશે, પછી થોડા સમય બાદ ગુપ્ત ડોમિનેટ કરશે, ગુપ્ત બાદ સલ્તનત ડોમિનેટ કરશે, એના બાદ મુઘલો ડોમિનેટ કરી રહ્યા હતા, એના પછી બ્રિટિશરોએ ડોમિનેટ કર્યું, એના પછી એક પાર્ટી આવી એ ડોમિનેટ કરી રહી છે, હાલ એક બીજી પાર્ટી એ બી ડોમિનેટ કરી રહી છે. તો આ બધું ચાલ્યા રાખે છે, આ વારસો છે, પરંપરા છે ભારતની, બરાબર? પેલા નથી મીમ્સ આવતક પરંપરા, પ્રતિષ્ઠા અને અનુશાસન મુજબ આ બધું જઈ રહ્યું છે તો જઈ જ રહ્યું છે, બરાબર? આ કોઈ નવી વાત નથી. અનુ મૌર્ય કાળની અંદર તમે લગભગ સાત રાજવંશને સમજવાની ટ્રાય કરો, જેમાં એક મૌર્યને હટાવવા વાળો શૃંગ વંશ, પછી એને પેરેલલ ચેદી વંશ,
ચેદી વંશ ને પેરેલલ ઇન્ડો ગ્રીક વંશ, એને પેરેલલ એક નવો જશે પહલવ વંશ, એની સાથે તમારે ભણવાનો થશે શક વંશ, દક્ષિણમાં એક વંશ ભણવો પડશે સાતવાહન વંશ, અને એટ ધ એન્ડ છેલ્લે તમે બહુ સરસ એવો કુશાણ વંશ સમજવાની ટ્રાય કરો. સાત રાજવંશ છે, શૃંગ, ચેદી, ઇન્ડો ગ્રીક, પહલવ, શક, સાતવાહન ને કુશાણ. તમને એમ થતું હશે કે આટલા બધા રાજવંશ ભણશું તો ક્યારે પૂરું થાય, પણ અમુક અમુક રાજવંશ એક બે ચાર ચાર લાઈન થી વધારેના છે નહીં ડિટેલ્સમાં. લાઈક ચેદી વંશ ની એટલી કઈ ખાસ ડિટેલ છે નહીં. વળી પાછા તમે શું કહેવાય કે કુશાણમાં સરસ છે, શૃંગમાં એટલી બધી કઈ ખાસ નથી, પહલવ વંશ બે ચાર લાઈનમાં ખાસ પૂરો થઈ જાય, એટલું બધું કઈ ખાસ છે નહીં, બરાબર. પણ ખાસ કરીને આની અંદર તમારે સાતવાહન અને કુશાણ અને શક છેલ્લા ત્રણ જે મેં લખ્યા છે, શક, સાતવાહન અને કુશાણ કરવા. શક ગુજરાત સાથે સંબંધ વધારે ધરાવે છે, એટલે એના સંદર્ભમાં ગુજરાતના સંદર્ભમાં પેપર સેટર પૂછી લે, બરાબર. અને સાતવાહન અને કુશાણ સરસ રીતના એના સમયમાં ફ્લરિશ થયેલા છે, એનો દબદબો સરસ રહ્યો, એટલે તમે એને ભણવા જરૂરી થઈ જાય, બરાબર. દેન અનુમૌર્ય બાદ તમારો પોઈન્ટ આવશે નવો, એ આવશે ગુપ્તકાળ, ગુપ્ત સામ્રાજ્ય, બરાબર. ગુપ્ત સામ્રાજ્યને ભારતના સુવર્ણયુગનો દરજ્જો પ્રાપ્ત થાય છે. સુવર્ણયુગનો દરજ્જો એવા રાજવંશ જ પ્રાપ્ત કરી શકે છે જેના સમયમાં રાજાઓ શક્તિશાળી થયા હોય, રાજતંત્ર શક્તિશાળી થયું હોય, વેપાર વાણિજ્યનો વિકાસ થતો હોય, કલા સાહિત્ય સ્થાપત્યનો વિકાસ થતો હોય, બધું એકી સાથે ફ્લરિશ થતું હોય, આવા ટાઈમ લાઈનને ભારતમાં સુવર્ણયુગનો દરજ્જો આપવામાં આવે. ભારતે એનો સુવર્ણયુગ ગુપ્તકાળમાં જોયેલો છે, બરાબર. તો એ ભણવાનું થશે. એક તો ગુપ્ત ઇમ્પોર્ટન્ટ આના માટે થઈ જાય. ગુપ્ત ની અંદર તો કે પેલા ગુપ્ત વંશના સોર્સિસ સમજવા પડે કે ભારતમાં ગુપ્ત વંશ થયો છે એના સોર્સિસ શું છે તમારી પાસે, બરાબર. એ સમજો. સોર્સિસ સમજ્યા બાદ ગુપ્તની પોલિટિકલ હિસ્ટ્રી સમજવી પડે. ગુપ્તની અંદર સમવેર 9 જેટલા રાજાઓ ભણવા જેવા થાય, તો 9એ 9ની પોલિટિકલ વસ્તુ શું છે એ સમજવાની વાતો. વળી એડમિનિસ્ટ્રેશન સમજવાનું રહેશે, કેમ કે સિવિલ સર્વિસીસની તૈયારી કરો છો તમે, બરાબર. વળી ગુપ્તની અંદર આર્ટ એન્ડ કલ્ચર બી જબરદસ્ત રીતના ડેવલપ થયું, તો એ બી સમજવું પડશે. ગુપ્તને સુવર્ણયુગ કીધો છે, એના સમયમાં સાહિત્યનો બી જબરદસ્ત વિકાસ થયો હતો, એટલે સાહિત્ય બી સમજવું પડશે. ખાસ કરીને ગુપ્ત સાહિત્ય અને ગુપ્ત આર્ટ એન્ડ કલ્ચર પેપર સેટરને બહુ પસંદ આવે છે. છેલ્લા 17 થી તમે પેપર એનાલિસિસ કરતા હોય તો તમને અંદાજો આવી જાય છે કે આ પ્રશ્ન પૂછાય છે, બરાબર. ચલો, ગુપ્ત બાદ તમારે 9મો પોઈન્ટ આવશે, એ આવશે હર્ષવર્ધન, સમ્રાટ હર્ષવર્ધન. સમ્રાટ હર્ષવર્ધન પ્રાચીન ભારતનો છેલ્લો સમ્રાટ કહેવાય. આના બાદ પ્રાચીન ભારત પૂરો થઈ જાય છે. 600 થી 650 વચ્ચે હર્ષવર્ધનનું કામકાજ સમેટાઈ જાય છે, બરાબર. એ નોર્થ ઇન્ડિયાનો સમ્રાટ કહેવાય છે, ઉત્તર ભારતનો, પ્રાચીન ભારતનો છેલ્લો સમ્રાટ બી એને કહેવામાં આવે, બરાબર. અહીંયા તમારું પ્રાચીનનું કામકાજ પૂરું થાય. પણ તમે અહીંયા જરા ફોકસ કરો એક મિનિટ માટે પણ, બરાબર, કે સિંધુ સભ્યતાથી લઈ છેક હર્ષવર્ધન સુધી જેટલી બી હિસ્ટ્રીના પોઈન્ટ આ જોવો છો એ બધા નોર્થ ઇન્ડિયાના છે. સાઉથ ઇન્ડિયા વિશે કોઈ ચર્ચા જ નથી થઈ અહીંયા. શું સાઉથ ઇન્ડિયામાં પ્રાચીન ભારત રિલેટેડ કાંઈ છે નહીં? છે, અને સમજવો પડશે. અને 10મો પોઈન્ટ તમારો આવશે સંગમ યુગ. સંગમ જેની અંદર પાંડ્ય, ચોલ અને ચેર જેવા વંશ થાય છે. સંગમકાલીન પરિસ્થિતિઓ સમજવી જરૂરી છે, ખાસ કરીને સંગમ સાહિત્ય. સંગમ સાહિત્ય અને સંગમ જીપીએસ એટલું બધું ટાર્ગેટમાં લેતી નહોતી, પણ છેલ્લે એસીએફના પેપરમાં સંગમકાલીન ચોલ પૂછાઈ ગયા હતા, બરાબર. સો સંગમ કરવું જરૂરી થઈ ગયું છે. અને આ 10 પોઈન્ટ જીપીએસસીએ પેલા માગ્યા છે તમારી પાસે પ્રાચીન ભારતની અંદર, કે પ્રાચીન ભારતમાં આટલું કરો. ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, પ્રાચીન ભારત તમારા લાસ્ટ જીપીએસસી જે 2023માં ગઈ એમાં 11 માર્ક્સની અંદર આ પૂછાય છે, 11 માર્ક્સની અંદર પૂછાયું હતું, બરાબર. તમને ખબર હોવી જોઈએ કે જીપીએસસીની પ્રિલિમ્સમાં ઈચ એન્ડ એવરી સબ્જેક્ટ 50 ક્વેશ્ચન કેરી કરે છે. દરેક સબ્જેક્ટના 50-50 માર્ક્સ છે, જેમાં હિસ્ટ્રીના 50 માર્કમાં છેલ્લી 23ની એક્ઝામમાં 11 માર્ક્સ કેના હતા? પ્રાચીન ભારતના હતા, બરાબર. તો સમવેર આટલું બધું તો નથી એવું લાગે, 50માંથી 10 માર્કનું આની પાસે ગયું છે, એટલે એટલું બધું કંઈ ખાસ કહી શકાય નહીં. પણ આગળ જોવા જેવું છે, બીજું ઘણું સમજવા જેવું થશે, બરાબર.
देन પ્રાચીનમાં આટલું સમજ્યા બાદ હવે આપણે સમજશું મધ્યકાલીન ભારત અને મધ્યકાલીન ભારતના પોઈન્ટ બરાબર તો આવશે મધ્યકાલીન ભારત જેમાં જીપીએસએ તમને શું કરવાનું કીધું છે બરાબર મધ્યકાલીન ભારતનો સમયગાળો જનરલી ઈસવીસન 600 થી કન્સિડર કરવામાં આવે છે તો છેક ઈસવીસન 1707 સુધી જાય 1707 માં ઓરંગઝેબના ડેથ બાદ મધ્યકાળને પૂરો કરી દેવામાં આવે છે મધ્યકાળ અહીંથી સ્ટોપ કરી દે અને મોડર્ન તરફ શિફ્ટ થઈ જાય બરાબર સો 600 થી 1707 વચ્ચેના ટાઈમલાઈનમાં કેટલા ટોપિક જે છે જે જીપીએસએ માંગ્યા છે તમારે કરવાના છે જેમ કે એમાં પહેલો ટોપિક સમજવા જેવો આવે તમારે એ આવે રાજપૂત યુગ રાજપૂત યુગ જીપીએસએ પૂછતી નથી બરાબર હર્ષવર્ધનના તૂટ્યા બાદ ભારતમાં 30 થી વધારે રજવાડા ડેવલપ થાય છે સો એ બધા રાજપૂત યુગ સુધીમાં રાજપૂત યુગ કન્સિડર કરવામાં જ્યાં સુધી સલ્તનત ના આવે ત્યાં સુધી એટલે ઓલમોસ્ટ 500-600 વર્ષનો ગાળો અને આ 500-600 વર્ષના ગાળામાં ભારતમાં 30 થી વધારે રજવાડા થાય તો જસ્ટ ઇમેજિન કે 30 રજવાડા તો 30 રાજાઓ 30 રાજાઓ તો 30 સેનાપતિ 30 સેનાપતિ તો 30 યુદ્ધ 30 યુદ્ધ તો વિજેતા હાર નક્કી થાય 30 રાજા 30 રાણીઓ 30 રાજા 30 સ્થાપત્ય આ તો હું એક વંશમાં એક જ રાજાને કન્સિડર કરી રહ્યો છું એવું કોણે કીધું કે એક વંશમાં એક જ રાજા શ્રેષ્ઠ થાય ગુપ્તમાં તો 9-9 થયા બરાબર 9 રાજા 9 રાણીઓ મેં તો એવા એવા રાજાના લિસ્ટ બી જોયેલા છે જેમાં એક એક રાજા પાસે 200-200 રાણીઓ હતી બરાબર જસ્ટ ઇમેજિન તો કેવડું હિસ્ટ્રી થઈ જાય કેટલા એક રાજા એક જ યુદ્ધ કર્યું એની ગેરંટી શું ઘણા ઘણા યુદ્ધ કર્યા હે કેટલા બધા સ્થાપત્ય કર્યા હે તો આ ડિટેલ કેવડી થાય બરાબર કેટલી મોટી ડિટેલ છે આ રાજપૂત યુગ બરાબર અને એમાં બી 600-500 વર્ષ સુધી ચાલે એટલે વિદ્યાર્થી ભણી ભણીને થાકી જાય પણ ખબર ન પડે કે શું ચાલી રહ્યું છે પણ જીપીએસસી થોડું લિબરલ છે જીપીએસસી વિદ્યાર્થીઓ માટે સરસ છે એ આ પૂછતું નથી બરાબર રાજપૂત યુગ પણ રાજપૂત યુગમાંથી બે રાજવંશ તમને ખાસ પૂછે જેમાં એક તમને પૂછે છે પલ્લવ વંશ અને બીજો ચોલ વંશ આ બે વંશ તમને પૂછે છે પલ્લવ વંશ અને ચોલ વંશ આ કરવા પડે છે અને 17 થી લઈ તમે 23 સુધીના પેપર ચેક કરો તેમાં પલ્લવ અને ચોલ રેગ્યુલર બેઝિસ ઉપર એક બે માર્કની અંદર દેખાયા હે એટલે આ એવો ટોપિક છે જે કરવો જોઈએ ખરેખર સ્ટુડન્ટે બરાબર રાજપૂત યુગના પતન થયા બાદ તમારે નવો શરૂઆત થાય જેનું નામ છે સલ્તનત યુગ સલ્તનત યુગની અંદર તમે આપણે 5 રાજવંશ ભણી શકીએ સ્ટાર્ટિંગની અંદર ગુલામ ગુલામને હટાવશે ખિલજી ખિલજીને હટાવશે તુગલક તુગલકને હટાવશે તૈમૂર તૈમૂર બાદ ગાડી ઉપર આવશે સૈયદ વંશ અને સૈયદ બાદ લોદી લોદી વંશનો છેલ્લો શાસક હતો ઇબ્રાહિમ લોદી જેને મુઘલ બાબર હરાવી ગયો હતો તો તમારે સલ્તનત પૂરું થતાની સાથે ત્રીજો પોઈન્ટ આવશે એ આવશે મુઘલ સામ્રાજ્ય મુઘલ સામ્રાજ્યની અંદર તમારે 5 રાજાઓ 6 રાજાઓ તો કન્સિડરેશનમાં લેવા જ પડશે લાઈક બાબર હુમાયુ અકબર જહાંગીર શાહજહાં ઔરંગઝેબ વચ્ચે શેરશાહ આ તમારે ભણવો પડશે બરાબર દેન એના બાદ મુઘલોનું એડમિનિસ્ટ્રેશન મુઘલોનું આર્ટ એન્ડ કલ્ચર બરાબર ખાસ કરીને તમે જીપીએસસી છેલ્લા 17 થી આપણે ચેક કરીએ 2017ના પેપરથી તો મુઘલો અને સલ્તનત બાબતે આટલા બધા ડેટા પૂછ્યા નથી પણ મુઘલ સામ્રાજ્યને મેઇન્સમાં ઘણી વખત પૂછ્યું છે ખાસ કરીને મુઘલ એડમિનિસ્ટ્રેશન અને મુઘલ આર્ટ એન્ડ કલ્ચર મેઇન્સની અંદર બહુ સરસ રીતના પૂછાય છે સો હંમેશા મુઘલ સામ્રાજ્ય જો કરતા હોય બરાબર તો એનું આર્ટ એન્ડ કલ્ચર અને એડમિનિસ્ટ્રેશન બહુ સરસ રીતના કરી લો મેઇન્સની અંદર પૂછાઈ શકે છે વધારે ચાન્સ ત્યાં વધ બને છે એના મુઘલ સામ્રાજ્યમાં ઔરંગઝેબના પતન થયા બાદ દક્ષિણમાં એક મોટું સામ્રાજ્ય એમ્પાયર ઊભું થયું જે મરાઠા સામ્રાજ્ય કહેવાશે તો અહીંયા એન્ટ્રી થશે તમારે મરાઠા સામ્રાજ્યની બરાબર મરાઠા સામ્રાજ્યની અંદર તો મરાઠા સામ્રાજ્યને ઊભું કરવા માટે જેણે મહેનત કરી એ છત્રપતિ શિવાજી મહારાજ પહેલાં એ સમજવામાં આવે અને એના બાદ રેસ્ટ સમજવા જેવા એ આવે પેશવા
બાલાજી વિશ્વનાથ, બાજીરાવ પહેલો, બાલાજી બાજીરાવ, રઘુનાથરાવ, દેન માધવરાવ નારાયણરાવ, સવાઈ માધવરાવ, આ બધા તમારે, બીજી બાજુ બાજીરાવ બે અને નાના સાહેબ પેશવા, આ બધા મરાઠાની અંદર તમારે સમજવા જેવા થશે. બરાબર. આની સાથે સાથે તમારે હૈદરાબાદ રાજ્યને સમજવું પડશે, અવધને બી સમજવું પડશે, બરાબર, બંગાળને બી સમજવું પડશે. મુર્શિદ કુલી ખાં જે બંગાળને એસ્ટાબ્લિશ કરશે, હૈદરાબાદ નવાબ આસફ જા જે હૈદરાબાદને એક નિઝામુલ મુલ્ક તરીકે એસ્ટાબ્લિશ સરસ રીતના કરશે, બરાબર. સો આ બધું તમારે એને પેરેલલ સમજવું પડશે. આમ જોવા જઈએ તો મરાઠાથી તમારું મિડિવિલનું કામકાજ પૂરું થઈ જાય, એટલું બધું કંઈ ખાસ હવે આગળ જતું નથી. અહીંથી મોડર્ન શરૂ કરી શકીએ, પણ બે પોઈન્ટ આપણે અહીં એવા છે જે હજી કન્સિડરેશનમાં નથી લીધા, અને દે એ જે પોઈન્ટ છે બે એ બહુ સરસ છે, પેપર સેટરને બહુ ગમે પણ છે, બરાબર. નંબર 5, વિજયનગર સામ્રાજ્ય. યસ, વિજયનગર સામ્રાજ્ય ઘણી વખત પેપરમાં છે, ઘણી વખત ડીવાયએસઓ એસટીએ જેવા પેપરમાં તો વારે વારે દેખાય છે, બરાબર. જીપીએસસી ક્યારેક સ્કીપ કરી દે છે પણ પૂછી તો લે છે. વિજયનગરની અંદર ખાસ, વિજયનગરની અંદર થયેલા ચાર વંશ જે સંગમ, સાલુ, તુલુ અને અરવિડુ, જેમાં તુલુ વંશની અંદર મહાન કૃષ્ણદેવ રાય થયા એની ખાસ ડિટેલ. વિજયનગર સામ્રાજ્યનું આર્ટ એન્ડ કલ્ચર બી સરસ છે. વિજયનગર સામ્રાજ્યનું વહીવટી પ્રથા બી બહુ સરસ છે, બરાબર. તો આ પૂછાઈ શકે છે, આના ચાન્સ બ્રાઇટ હોય છે પેપરમાં પૂછાવાના. અને એક 6 નંબરનો ટોપિક વક્તિ અને સૂફી આંદોલન, બરાબર. આ 6 પોઈન્ટ, આના વગર પેપર સેટર પેપર કાઢે એવું કોઈ ન કાઢે એવું બન્યું જ નથી. આ આ ટોપિક હોય જ છે 17-23 સુધીના તમામ પેપર, તમામ પેપરની અંદર ભક્તિ અને સૂફીના ક્વેશ્ચન હોય જ છે. 1 માર્ક, 2 માર્ક, મેક્સિમમ એને 5 માર્ક સુધી ખેંચાય તો એ ખેંચી શકે છે. પૂછાયેલું છે એકાદ વખત, બરાબર. આવી રીતના ભક્તિ સૂફી ખાસ છે, ખાસ કરીને ભક્તિ આંદોલન તમારે ખાસ કરવું પડશે, કેમ કે ભક્તિ આંદોલનની અંદરથી ક્વેશ્ચન વારે વારે આવ્યા છે, વારે વારે આવ્યા છે, બરાબર. સો યસ, આ તમારો મધ્યકાલીનનો સમય છે, મધ્યકાલીનની આટલી ડેટા આવે છે તમારે, બરાબર. મધ્યકાલીન બાદ હવે અહીં થોડુંક બીજું સમજીએ. લાસ્ટ તમારું જે જીપીએસસીએ 2023માં પેપર લીધું હતું, બરાબર, એમાં મધ્યકાલીન ભારત ખાલી અને ખાલી 6 માર્ક્સમાં હતો, 6 માર્ક્સ, બરાબર. એનાથી વધારે પૂછ્યું જ નથી, એનાથી વધારે પૂછ્યું જ નથી તમને, બરાબર, વેરી ક્લિયરલી. તો શું કહેવાય કે મધ્યકાલીન ઘણાને એમ થતું હોય છે સ્કાઈપ સ્કીપ કરી નાખીએ તો મધ્યકાલીન પછી હિસ્ટ્રીનો સબ્જેક્ટ બહુ મોટો થઈ જાય, કેટલું વાંચવું, ઘણી વખત ભૂલી બી જાય. મધ્યકાલીન સ્કીપ કરી દે તો ન કરો તો વધારે સારું, બરાબર. અને તમે સ્કીપ કરતા હોય તો આ બે ટોપિકને ક્યારેય સ્કીપ નહીં કરવા, કે ન આને ક્યારેય સ્કીપ કરવા, બરાબર, આને સ્કીપ નહીં કરવા. તમને એવું લાગે છે સિલેબસ વધે છે, મધ્યકાલીન છેલ્લા ઘણા સમયથી પૂછાતો નથી, તો તમારી ઈચ્છા એ સ્કીપ કરો. હું તો કહેતો જ નથી સ્કીપ કરો, કાંઈ સ્કીપ કરવું ન જોઈએ, સ્કીપ કરશો તમે સ્કીપ થઈ જશો, સીધું લોજિક, બરાબર. એટલે સ્કીપ નહીં કરવું, બરાબર, લિટરલી સીધી વાત કરું છું. યસ, તો આ મધ્યકાલીન ભારત છે અને એમાં આટલી ડિટેલ છે તમારી પાસે, બરાબર. નાવ મધ્યકાલીન બાદ હવે આપણે તમારું ત્રીજું જોશું, એ આવશે મોડર્ન હિસ્ટ્રી, આધુનિક ભારત, બરાબર. આધુનિક ભારત બહુ સરસ છે, બહુ સરસ છે, બરાબર. જેનું કારણ છે, બરાબર, પહેલા તો આનો સમયગાળો સમજી લો કે આનો સમયગાળો ક્યાં સુધીનો છે. આનો સમયગાળો ઈસવીસન 1707 થી શરૂ કરીએ તો ટીલ 1947, 1947 આઝાદી સુધી તો ગણવાનું છે જ, બરાબર. હું શું કામે કહી રહ્યો છું કે મોડર્ન હિસ્ટ્રી કામનું છે, એની પાછળનું રીઝન તમને કહું. લાસ્ટ જીપીએસસી 2023માં આ મોડર્ન હિસ્ટ્રી 33 માર્ક્સની અંદર પૂછાયું હતું, 33 માર્ક્સ, જસ્ટ ઇમેજિન, 33 માર્ક્સ, મેજર પોર્શન લઈ ગયું છે આ, બરાબર, મેજર પોર્શન. તો પ્રશ્ન એ છે કે આટલું બધું મોડર્ન પૂછાય છે કેમ, તો મોડર્ન પૂછાય એનું રીઝન થી છે જ. તમે હિસ્ટ્રી સબ્જેક્ટની જીપીએસસીની સિલેબસની ફાઇલ ઉઠાવો તો એમાં 23 કે 24 ટોપિકની આસપાસ, આઈ એમ નોટ શ્યોર, 22-23-24ની આસપાસ છે,
જેમાં પેલા 10માં જ પ્રાચીન અને મધ્ય સમાપ્ત થઈ ગયા છે, બાકીના મેજર પોર્શન 12-13 ટોપિક કેના હે મોડર્ન ના હે. એક 10ની અંદર આવી જાય છે પ્રાચીન મધ્ય અને બીજા 10માં ખાલી એકલું મોડર્ન જ ઉભું રહે હે. જીપીએસસી ખુદ કહી રહી છે કે અમે મોડર્ન પૂછવાના છીએ, અમારી પાસે સૌથી વધારે પૂછવાના ટોપિક બી મોડર્ન જ છે, તો મોડર્ન જ તૈયાર કરો. મોડર્ન માંથી જ પ્રશ્ન આવે હે ને એ જ કરવાના હે, સીધું લોજિક છે બરોબર. મોડર્ન માં તમારે કેટલા ટોપિક કન્સિડરેશન માં આવે એ જોઈ લઈએ. જેમ કે મોડર્ન માં તમારો પહેલો ટોપિક આવશે યુરોપિયન પ્રજાનું આગમન, અરાઇવલ ઓફ યુરોપિયન પીપલ, અથવા યુરોપિયન ઇન્વેડ ઇન્ડિયા, યુરોપ ઇન્વેડ ઇન્ડિયા બરોબર. આ તમારે સમજવાનું છે. આની અંદર ચાર પ્રજાઓ ખાસ સમજવાની આવશે જે ભારતમાં આવશે વેપાર કરવા માટે અને પછી સત્તા સ્થાપિત જતી રહેશે. આવીને તો બિચારા એમ સીધા સાધા એમ કહેતા હતા, બિલીવ મી માય ફ્રેન્ડ, હું મસાલા લેવા જ આવ્યો છું, પણ મસાલાના નામે હેરાન કરી ગયા, સત્તા સ્થાપી ગયા બરોબર. સો સૌથી પહેલા ભારતમાં યુરોપિયન પ્રજાના સંદર્ભમાં આવશે પોર્ટુગીઝ, પોર્ટુગીઝને બાદ આવશે ડચ, ડચ બાદ બ્રિટિશરો, અને એટ ધેન લાસ્ટમાં આવશે ફ્રેન્ચ લોકો બરાબર. આ ચાર લોકો આવશે જેમાં વન બાય વન બ્રિટિશરો બધાને કાઢી મૂકશે, બધાને કાઢી મૂકશે બરાબર, અને એકલા બેઠા રહેશે. એટલે નવો ટોપિક એડ થાય તમારો, એ આવશે યુરોપિયન પ્રજાની સત્તા, યુરોપિયન લોકો જે છે એની સત્તા આપણી પર એસ્ટાબ્લિશ થશે. ખાસ કરીને આની અંદર કઈ સત્તાઓ કેવી રીતના એસ્ટાબ્લિશ થાય, અંગ્રેજોને બહુ સ્ટ્રગલ કરવું પડ્યું હતું ભારતમાં સત્તા સ્થાપવા માટે બરાબર, અને સ્ટ્રગલ સમજવા જેવી છે. જેમ કે આની અંદર કયા કયા પોઈન્ટ આવશે, તો કે એક આવશે કર્ણાટક યુદ્ધ, ત્રણ કર્ણાટક વિગ્રહ થશે, અને એમાં કર્ણાટક વિગ્રહમાં અંગ્રેજો ફ્રેન્ચોને ભારતમાંથી બહાર કાઢી મૂક્યું, નીકળો આજ પછી અમે એકલા બરાબર. દેન આવશે મરાઠા વિગ્રહ, ત્રણ મરાઠા વિગ્રહ થશે જેમાં પેશવાઓને સત્તા પરથી હટાવી આખું મરાઠા ખેંચી જશે અંગ્રેજો. દેન આવશે સમજવા જેવા મૈસૂર વિગ્રહ, જેમાં ચાર મૈસૂર થશે, જેમાં ટીપુ સુલતાન અને ટીપુ સુલતાનના પપ્પા બરાબર હૈદર અલી, આ બંનેને સમજવાના થશે, ટીપુને હરાવીને મૈસૂર કેપ્ચર કરી જશે બરાબર અંગ્રેજો. દેન આવશે શીખ વિગ્રહ, પંજાબ, પંજાબના રાજા રણજીતસિંહજી, રણજીતસિંહજી બાદ પરિસ્થિતિઓ ખરાબ થવી, અને પરિસ્થિતિઓ ખરાબ થતાની સાથે અંગ્રેજો તૂટી પડશે, ડેલહાઉસી જેવું આવશે અને આખે આખું શીખ સામ્રાજ્યને કેપ્ચર કરી જશે બરાબર. શીખ વિગ્રહ, શીખ વિગ્રહ બે થશે, અને એના બાદ પ્લાસી અને બક્સર બે યુદ્ધે. ટોટલ તમે જુઓ યુરોપિયન પ્રજાને સત્તા પર બેસવા કેટલા યુદ્ધ કરવા પડ્યા હે, ત્રણ કર્ણાટક, ત્રણ મરાઠા 6, ચાર મૈસૂર 10, બે શીખ 12, અને પ્લાસી બક્સર બીજા બે. 14 મોટા યુદ્ધ કર્યા બાદ બ્રિટિશરોને ભારતમાં સત્તા મળે હે, ત્યાં સુધી નથી મળતી બરાબર. અને આ સત્તા આવ્યા બાદ જો તમે જીપીએસસી ની તૈયારી કરતા હોય તો આટલું જ છે બરાબર. ઇફ યુ આર એન યુપીએસસી એસ્પિરન્ટ, જો તમે યુપીએસસી ના એસ્પિરન્ટ છો માય ફ્રેન્ડ, તો તમારે નેપાળ કેમ વિજય મેળવ્યું એ સમજવાનું છે, બર્મા કેમ વિજય મેળવ્યું, ભૂતાન, અફઘાન, શું કહેવાય કે સિંધ વિજય કેપ્ચર કઈ રીતના થયું છે, એ બધા ડેટા ભણવા પડશે તમારે, બધા ડેટા ભણવા પડશે બરાબર. સરસ છે કે જીપીએસસી આ લેવલ ઉપર ગયું નથી, આટલામાં જ સમેટી રાખ્યું છે. આ બી પૂછતા નહોતા રિસેન્ટલી 2021 શું કહેવાય કે 19 બાદ જે બધી પેપર આવી એમાં પૂછાતા હતા, 17-18 તો હજી સુધી આ પૂછાયા નહોતા. પૂછાતા તો સ્ટુડન્ટને હિપકે આવી જતા હતા, ચડી જતા હતા, ઘરે આ ક્યાંથી પૂછાઈ ગયું, આ તો તૈયારીમાં જ નહોતું, આ તો સિલેબસમાં જ નહોતું. સિલેબસમાં હતું પણ સમજ નહોતી બરાબર, પ્રોબ્લેમ આ હતો. ઘણા લોકો તો સમજતા બી નહોતા કે શું છે, બહુ તકલીફ હતી આ સમજવામાં બરાબર, એટલે આ સમજાવતા નહોતા, પણ હવે આ કરવું જરૂરી થઈ ગયું છે અને આ આવશે બરાબર. દેન યુરોપિયન પ્રજાની સત્તા જે ભારતમાં બેઠી એ આપણે ફાવી નહીં, એટલે આપણે એના વિરોધમાં ઉભો કરી દીધો 1857નો વિપ્લવ બરાબર, મહાવિપ્લવ જે નિષ્ફળ રહ્યો. સફળ રહ્યો તો હિસ્ટ્રી પૂરું થઈ ગયું હતું, અહીંથી આગળ ભણવાની જરૂરત જ નહોતી, પણ ફેલ્યોર થયો બરાબર. વિપ્લવ સમજવા જોઈએ, વિપ્લવને 5 ક્રાઇટેરિયામાં સમજવો પડે. વિપ્લવ થવાના કારણો શું છે બરાબર, વિપ્લવ થયો કઈ રીતના, પ્રોસેસ
વિપ્લવની નિષ્ફળતાના કારણો અને વિપ્લવ થવાનો પરિણામ શું આવ્યા અને અલગ અલગ ઓથર્સ આ વિપ્લવને કયા નામથી ઓળખાવે છે એ સમજવું જરૂરી છે. બરાબર, સો પાંચ વસ્તુ આની અંદર આવશે. દેન આપણે ખબર પડી કે નહીં આ નહીં ચાલે, આના બાદ આપણે આગળ વધવું પડશે. સમાજ એટલો જાગૃત ન થયો, સમાજને જાગૃત કરવો પડશે. એટલે તમારે આપણે નવો ટોપિક એડ કરવો પડે, સામાજિક સુધારણા. બરાબર, સામાજિક સુધારણા. હા, આ નામ સાંભળતા જ પહેલું મગજમાં નામ ક્લિક થઈ ગયું હશે તમારે, રાજા રામમોહન રાય. હા, એ લઘુતા ગ્રંથિ છે ભારતીય સમાજની અંદર. આપણે શું કહે, યોગ કહે તો સીધો બાબા રામદેવ મગજમાં ક્લિક થાય. પતંજલિ છે, પતંજલિ યોગ લાવ્યા છે. બરાબર, ચીની યાત્રીનું નામ પડે તો એક જ મગજમાં ક્લિક થાય, યુએન સાંગ. કેમ ભાઈ, ઇચ્છિંગ આવ્યો છે, ફાહિયાન આવ્યો છે. બરાબર, ખિલજીનું નામ સાંભળે એટલે સીધો મગજમાં એક જ ક્લિક થાય, અલાઉદ્દીન ખિલજી. કેમ, ફિરોઝ ખિલજી છે, નાસિરુદ્દીન ખિલજી છે, ખિજરખાં ખિલજી છે. બરાબર, ધેન સામાજિક સુધારણાનું નામ પડે તો સીધા રાજા રામમોહન રાય ક્લિક છે, બીજા હે. વિદેશી ક્રાંતિકારી પૂછે તો સીધો એક જ ક્લિક થાય, શ્યામજી કૃષ્ણ વર્મા. કેમ, સરદાર સિંહ રાણા મેડમ કામાં નથી છે. બરાબર, પણ લઘુતા ગ્રંથિથી પીડાઈએ છીએ આપણે, આપણી પાસે આ જ છે, બીજું નથી. સામાજિક સુધારણાની અંદર આ એવો ટોપિક છે, જો જીપીએસસી ધારે તો 50-50 માર્ક આમાંથી જ કાઢી લે. અને બહુ સરસ ક્વેશ્ચન પૂછી લે, બહુ લાંબો અને બહુ લેન્થી અને સમજવા જેવો ટોપિક છે. બરાબર, સામાજિક સુધારણાની અંદર તમે શું સમજો, તો કે રાજા રામમોહન રાય, બ્રહ્મ સમાજ, દેવેન્દ્રનાથ ટાગોર, કેશવચંદ્ર સેન, પ્રાર્થના સમાજ, પરમહંસ મંડળી, દેવ સમાજ, આર્ય સમાજ, રામકૃષ્ણ મિશન, થિયોસોફિકલ સોસાયટી, મહાત્મા જ્યોતિબા ફુલે, પારસી ધર્મના સુધારણા, શીખ ધર્મના સુધારણા, મુસ્લિમ ધર્મના સુધારણા, અન્ય નાની નાની મોટી મોટી સંસ્થાઓ જે થઈ એ બધા, બરાબર, બધા અહીંયા કન્સિડરેશનમાં આવે. આ એવો ટોપિક છે જે કરવો જરૂરી બી છે. એનું કારણ છે કે જીપીએસસી આને પૂછે છે. અને નોર્મલી જ્યાં સુધી 17-23 સુધીના તમે પેપરનું એનાલિસિસ કરો તો મિનિમમ 2 માર્કની અંદર આ પૂછાય છે. 2 માર્કની અંદર દરેક પેપરની અંદર આવ્યો હોય તો આ મસ્ટ બી ટોપિક છે કે આ કરવો જોઈએ. આમાંથી કંઈક તો આવશે, અને કંઈક આવશે તો આપણે આવડી બી જશે. બરાબર, સામાજિક સુધારણા બાદ આપણે અહેસાસ એ બી થઈ ગયો કે આપણે એક પોલિટિકલ પાર્ટીની જરૂરિયાત રહેશે. એટલે આપણે એક પોલિટિકલ પાર્ટી બનાવી જેનું નામ હતું કોંગ્રેસ. હા, આ એ જ કોંગ્રેસ છે જે હાલ વર્કિંગમાં છે. એ જ કોંગ્રેસ 1885માં એસ્ટાબ્લિશમેન્ટ થઈ હતી, જે હજી સુધી વર્કિંગમાં છે. ભારતની સૌથી જૂનામાં જૂની પાર્ટી કહેવાય કોંગ્રેસ. કોંગ્રેસની સ્થાપનાનો મૂળ વિચાર, કોંગ્રેસનો સ્થાપક કોણ છે, કોંગ્રેસના ચરણો કઈ કઈ રીતના રહ્યા, ઉદારવાદી ચરણ, ઉગ્રવાદી ચરણ, ગાંધીયુગીન ચરણ. બરાબર, આ બધા કોંગ્રેસની અંદર સમજવાના થશે. અને કોંગ્રેસની સાથે સાથે આપણે બીજા 2 પોઈન્ટ બી સમજી લેવા પડે. એક આવે અન્ય ક્રાંતિકારી કોણ છે, તો કે ગાંધીજી આવ્યા પહેલા જે લોકોએ બોમ્બ ધડાકા કર્યા છે, વાઇસરોયને મારી નાખ્યા છે, ઉડાવી દીધા બોમ્બથી, એ બધી વસ્તુ અહીંયા આવશે. અને એની સાથે સાથે બીજું આવશે તમારે વિદેશી ક્રાંતિકારી. બરાબર, હા, વિદેશી ક્રાંતિકારી તમારે કરવા જરૂરી રહેશે, કેમ કે વિદેશી ક્રાંતિકારી નામે સૌથી વધારે ગુજરાતીઓ જ છે. અને યુ આર પ્રિપેરિંગ ફોર જીપીએસસી, ગુજરાત માટે કરી રહ્યા છો તો બ્રાઇટ ચાન્સીસ છે ભાઈ આવવાના, આવી જ શકે. બરાબર, હા, આ બંને અલ્ટરનેટિવ હોય છે. ક્યારેક આ પૂછાઈ જાય છે તો ક્યારેક આ પૂછાઈ જાય, ક્યારેક તો બે બી પૂછાઈ ગયા છે, એવું નથી. બરાબર, લાસ્ટ પેપરમાં અન્ય ક્રાંતિકારી હતા, વિદેશી ક્રાંતિકારી નહોતા. એની પહેલાં વિદેશી ક્રાંતિકારી હતા, અન્ય ક્રાંતિકારી નહોતા. બરાબર, કોંગ્રેસ જેવા ટોપિક જે છે પૂછાતા નહોતા, પણ છેલ્લા 2 એક્ઝામ થયા કોંગ્રેસ વારે વારે પૂછાય, એટલે કોંગ્રેસ કરવું બી જરૂરી થઈ ગયું છે હવે. ધેન 6ઠો પોઈન્ટ આવશે આવડે. 1905માં પડેલા બંગાળના ભાગલા, જેનું સોલ રિઝોલ્યુશન આવશે 1911. 1905-1911 સુધી બંગાળના ભાગલા જ વાતો થશે. સ્વદેશી આંદોલન ચલાવશું, રવિન્દ્રનાથ ટાગોર આવશે, જ્યોર્જ પંચમ આવશે, ભાગલા રદ કરશે, આવી બધી વાતો અહીંયા થશે. બરાબર, ચેક આપણે 1911 સુધી પહોંચી ગયા છે. હવે આવશે 7મો પોઈન્ટ તમારો, અને એ આવશે નન અનધર ધેન ગાંધીજી. બરાબર, તો 1915થી આને કન્સિડરેશનમાં લઈએ તો ગાંધીજી 1947 સુધી કન્સિડરેશનમાં જાય. આની અંદર ગાંધીયુગની અંદર તો કે ગાંધીજીનું જીવન ચરિત્ર, ગાંધીજીના આદર્શ અને મૂલ્યો, ગાંધીજીના આફ્રિકાના સત્યાગ્રહ અને ગાંધીજીનું ભારતમાં આગમન, પહેલાં તો તમારે આ સમજવું પડે. બરાબર, દેન ભારતના સંદર્ભમાં આપણે શું સમજતા રહીએ, તો ભારતના સંદર્ભમાં ગાંધીજીનો પહેલો સત્યાગ્રહ 1917માં ચંપારણ,
પછી 1919 રોલેટ એક્ટ, જલિયાવાલા બાગ, 1919 જ ખિલાફત આંદોલન, 1920-22 અસહકાર આંદોલન, તેન બાપુ જેલમાં જશે. બરાબર, એટલે એના સ્વરા શું કહે કે સ્વદે જે આ 20-22 આંદોલન શરૂ થયું અસહકાર આંદોલન, એના ઇમ્પેક્ટ રૂપે બે વસ્તુ તમને ખાસ જોવા મળે. એક કોંગ્રેસમાંથી એક નવી જ પાર્ટીનો જન્મ થશે, સ્વરાજ પાર્ટી 1923, અને ઉગ્ર ક્રાંતિકારીઓ જેને બોમ્બ ફોડવા હતા એ હવે બોમ્બ ફોડવાની શરૂઆત કરશે, જેમાં ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, સાન્ડર્સની હત્યા, ધારાસભામાં બોમ્બ ફેંકવા, આવી બધી વાતો થાય. ઇન બિટવીન 1927 જાહેરાત થશે સાયમન કમિશનની, સાયમન કમિશન ભારતમાં લેન્ડ થશે, સાયમન કમિશનનો વિરોધ થશે, સાયમન કમિશનના વિરોધમાં મોતીલાલ નહેરુ એનો એક અહેવાલ લઈ આવશે, મોતીલાલ નહેરુ રિપોર્ટ. બરાબર, દેન સાયમન કમિશન એનો રિપોર્ટ બનાવીને જતો રહેશે. સાયમન તો સાયમનના રિપોર્ટ ઉપર ચર્ચા કરવા ગોળમેજી પરિષદો લંડનમાં ભરાશે. ત્રણ ગોળમેજી પરિષદ થાય, 30, 31 અને 32. સો એમાં શરૂઆત થાય પહેલાં જ 30 જ ગાંધીજીએ દાંડી યાત્રા કરી, તો એ સમજવાની થશે. રસ વિનય કાનૂન ભંગની ચળવળો ગુજરાત ભારત સંદર્ભ બંનેના કેસમાં. દેન ત્રીજી ગોળમેજી પરિષદ, જેમાં આંબેડકરને એક વસ્તુ મળે છે, સુવિધા મળે છે, જેના વિરોધી ગાંધીજી થઈ જાય છે. તો ગાંધી વર્સિસ આંબેડકર 32 પુના કરાર થશે. 33 ગાંધીજી એક નવું સત્યાગ્રહ શરૂ કરશે, સામાજિક અસહકાર આંદોલન 34 પૂર્ણ થશે. 35 ભારત સરકાર અધિનિયમ આવશે, એમાં સમજશું. એ અધિનિયમ થ્રુ 37 ચૂંટણી થશે, ચૂંટણીમાં કોંગ્રેસ વિજેતા રહેશે. ઇન બિટવીન 2 નીકળશે, એટલે 1939 આવશે, સેકન્ડ વર્લ્ડ વોર શરૂ થશે. સેકન્ડ વર્લ્ડ વોરમાં બ્રિટિશરો આપણે પૂછ્યા વગર યુદ્ધમાં જોડી દેશે, જેમાં આપણે જોડાવું નહોતું. સો સત્તા જે મળી કોંગ્રેસ એ તૂટી જશે. દેન 40 આપણે જે વગર કારણોસર જોડી દીધા હે એના વિરોધમાં આપણે વ્યક્તિગત સત્યાગ્રહ કરશું. દેન 40 પાકિસ્તાનની માંગણી આવશે, કોઈ અલગ પાકિસ્તાન જોઈએ છે. બરાબર, અને એ જ 40 ભારત યુદ્ધમાં જોડાયેલું નહોતું, તો બ્રિટનને મનાવવું કે ભાઈ માની જાઓ યુદ્ધમાં જોડાવો, એના માટે ઓગસ્ટ ઓફર આપવામાં આવશે. આપણે કંઈ સ્વીકારશું નહીં, બ્રિટનને મદદ કરશું નહીં. બ્રિટન શું કહે કે સંકટમાં આવશે, એટલે બ્રિટન 42 ક્રિપ્સને મોકલશે, જેને ક્રિપ્સ મિશન કહેવાય. ક્રિપ્સ મિશન ભારતમાં આવશે પણ ફેલ્યોર થશે. એટલે 42 ગાંધીજી નવું આંદોલન શરૂ કરશે, ભારત છોડો આંદોલન, જે 44 સુધી ચાલ્યા કરશે સામાન્ય રીતે. 1945 બ્રિટનની અંદર સામાન્ય ચૂંટણી થઈ, જેમાં વિન્સન ચર્ચિલને હરાવી ક્લેમેન્ટ એટલી નવો વડાપ્રધાન બન્યો. અને નવા વડાપ્રધાન એટલી ભારતની આઝાદીના તરફેણમાં હતા, એટલે 45 બાદ આપણે કોઈ આંદોલન કર્યા હોય એવો કોઈ પુરાવો, એવું કંઈ ઘટના બનતી નથી. 46 કેબિનેટ મિશન આવશે ભારતમાં. કેબિનેટ મિશન ભારતને બંધારણ બાંધવાની મદદ કરશે, આંતરિક ચૂંટણી કરાવશે. અને બાદ 46 મુસ્લિમ લીગ બહાર નીકળી, અને મુસ્લિમ લીગ એવું કહેશે કે અમારે અલગ પાકિસ્તાન જોયે છે. 1947 લાસ્ટ વાઇસરોય તરીકે માઉન્ટ બેટન આવશે અને એ ભારતના ભાગલા પાડશે. ગાંધી યુગની અંદર તમારે આટલું કન્સિડરેશન આવે, આટલું ગણવું પડે. બરાબર, મજા આવે ક્યારે, જ્યારે આટલા ટોપિક આપણે ચર્ચા કર્યા છે ને, જે હું બોલ્યો છું એમાંથી પ્રશ્ન આવે તો. બરાબર, આપણે ખરેખર એવી એક્સપેક્ટેશન હતી કે એમાંથી પ્રશ્ન આવે તો મજા આવે, પણ પેપર સેટરને વચ્ચે બહુ ખરાબ આદત પડી ગઈ હતી. આ ખરેખર આમ કેવું યોગ્ય નથી, પણ મજબૂરીએ કેવું પડે હા. બરાબર, કે પેપર સેટરને વચ્ચે બહુ ખરાબ આદત પડી ગઈ હતી ગાંધીજીના પર્સનલ ક્વેશ્ચન પૂછતા. ગાંધીજીને દૂધ પીવાનું ક્યારે બંધ કરી દીધું, દૂધ પીવાનું ફરી ક્યારે શરૂ કર્યું, આ તમારા જ્ઞાનવર્ધક પ્રશ્નો છે. જીપીએસસીના એસ્પિરન્ટને આનાથી કંઈ જ્ઞાન મળે હે નહીં. ગાંધીજી અને કસ્તુરબાની ઉંમરમાં તફાવત શું હતો, આ જાણીને તમારું જ્ઞાનમાં શું વધારો થશે, આ વેલ્યુ એડેડ છે કશું નહીં. ગાંધી એક તો ખરેખર બહુ અલગ જ લેવલ ઉપર ગયેલા. એક વખત તો કે ગાંધીજીએ આ ઉપમા કોને આપી, આ ઉપમા ગાંધીજીને કોને આપી. ગાંધીજી ઇન્ટરનેશનલ ફિગર હતા, એને કોઈએ કાંઈક ને કાંઈક કહેલું જ છે. શું આ ચર્ચા કરીશું કે કોને શું કીધું, એવું તો એક લિસ્ટ બનાવ્યા તો એક બુક બની જાય, તો શું આ ચર્ચા કરતી રહેવાની. બરાબર, આ જ્ઞાનવર્ધક પ્રશ્નો નથી જે તમારી વેલ્યુ એડ કરી રહ્યા હોય એવું નથી. આવા પ્રશ્નો ન પૂછવા જોઈએ, સ્ટુડન્ટને હેરાન કરી રહ્યા છો જાણી જોઈને તમે આ પ્રશ્ન પૂછીને. પણ સરસ છે, હવે આ પ્રશ્ન નથી પૂછતા. નથી પૂછતા એનું કારણ તમે લોકો જ છો, સ્ટુડન્ટ લોકો જ. કેમ કે વારે વારે આ પ્રશ્ન પૂછાતા ને તો સ્ટુડન્ટ લોકો કંટાળી ગયા હતા, અને પછી સ્ટુડન્ટ લોકોએ ગાંધીજીની ભરપૂર ડિટેલ લઈ લીધી, માગો એ ડિટેલ ખબર.
માગવા ડિટેલ. પછી એટલી બધી ડિટેલ આવી ગઈ તો જીપીએસસી ને ખબર બી પડી ગઈ સ્ટુડન્ટ હવે આ ટોપિકમાં હોશિયાર થઈ ગયા, એટલે પૂછવાનું બંધ કરી દો. તો પૂછવાનું બંધ કરી દીધું, નથી પૂછાતા હવે. ગાંધીજીના પ્રશ્નો એટલા બધા હવે નહીં આવતા. તમે જો પેપરની અંદર છેલ્લે 18 બાદ તમે કોઈ પેપર ચેક કરો તો ગાંધીજીના જે પહેલા ક્વેશ્ચન પૂછાતા હતા એવા નથી પૂછાતા, બરાબર. પણ ચલો ઠીક છે, વીતી ગયો સમય, બીજું તો શું, બરાબર. અહીંથી તમારે 47 આવી ગયો એટલે આઝાદી મળી ગઈ એટલે પૂરું થઈ ગયું એમ નથી સમજવાનું. હજી અહીંથી સમજવા જેવી વાતો આવશે, જેમ કે 8 નંબરનો પોઈન્ટ આવશે. એક તમારે ગવર્નર જનરલ પ્લસ વાઇસરોય સમજવા પડશે, બરાબર. ગવર્નર જનરલ અને વાઇસરોય છેલ્લા પેપરમાં બે બે માર્કની અંદર દેખાયા છે, એટલે ખાસ સમજવા પડશે તમારે. એના બાદ એક બીજો પોઈન્ટ બી આવશે, એડિશનલ 9મો, એ આવશે સરદાર પટેલ અને એમના કાર્યો, સુભાષ ચંદ્ર બોઝ અને એમની આઝાદ હિંદ ફોજ, ઇન્ડિયન નેશનલ આર્મી, અને ભીમરાવ આંબેડકર એમણે કરેલા કાર્યો અને બંધારણમાં એમનું જે યોગદાન છે એ. આ ખાસ તમારે આટલું કરવાનું રહેશે. આ 9 પોઈન્ટ જીપીએસસી ખાસ કરીને તમારી પાસે માગે છે કે આટલું કરીને આવું, બરાબર. અને એમાં એમાં તમને ખબર છે કે કેટલા માર્ક્સમાં પૂછાઈ ગયું છે, 33 માર્ક્સની અંદર. તો આટલા વિડીયો જોયા બાદ તમને અંદાજો આવી જાય કે સૌથી વધારે ફોકસ ક્યાં રાખવું જોઈએ, મોર્ડન હિસ્ટ્રી પર. મોર્ડન જ સૌથી વધારે પૂછાય છે, બરાબર. મોર્ડનની અંદર ફોકસ કરો. તો માય ફ્રેન્ડ, આટલું અન્ડરસ્ટેન્ડ તમે કરી ગયા, સિલેબસ સમજી ગયા હો. સિલેબસ તો તમે સમજો કે ભાઈ ઈચ એન્ડ એવરી, આપણે કોલેજમાં જઈએ તો કોલેજમાં બી FISY TIની અંદર સિલેબસ આવે, એમ અહીંયા બી આવ્યો, બરાબર. આ સિલેબસ છે કોલેજમાં. તો રેફરન્સ બુક બી સજેસ્ટ કરવામાં આવે છે કે ભાઈ રેફરન્સ બુક આ રહેશે, આમાંથી પેપર બનવાના ચાન્સીસ બ્રાઇટ હોય છે. તો પ્રશ્ન તમને બી એ થશે કે એટલા બધા પોઈન્ટ લખાઈ દીધા હે, તો બધા કવરઅપ ક્યાંથી કરવા, બરાબર. તો વાત થશે તમારે પુસ્તકોની, કે કયા કયા પુસ્તકો વાપરવા જોઈએ આ બાબતની અંદર. અને આ બધા પુસ્તકો તમારે, આ જે પર્ટિક્યુલર ઇન્ડિયન હિસ્ટ્રી માટેના જે પુસ્તકો છે એ હવે સજેશનની વાતો થશે કે કઈ રીતના પુસ્તકો તમારે યુઝ કરવાના છે, કયા યુઝ કરવાના છે, બરાબર. અભ્યાસક્રમ મુજબ, ઇતિહાસ વિષયના અભ્યાસક્રમ મુજબ પુસ્તકો કયા વાપરવાના છે એ ચર્ચાની મુદ્દો છે, બરાબર. લેટ્સ અન્ડરસ્ટેન્ડ કે કયા પુસ્તકો છે. સી, પ્રાચીન ભારત માટે તમારે યુઝ કરવાનું રહેશે. જો ઇટ્સ કમ્પ્લીટ માય સજેશન, આ મારા સજેશન છે. હું એમ નથી કહેતો કે આ જ વાપરો, બરાબર. મારા સજેશન જે છે એ હું તમને મારા એંગલથી મારા અનુભવના આધારે આપી રહ્યો છું. ચોઇસીસ યોર્સ કે તમે બીજા બુક યુઝ કરી શકો, હું ના નથી પાડતો, બરાબર. બીજા બુક સારા આવતા નથી હું એમ બી કહેતો નથી, પણ ઇટ્સ કમ્પ્લીટલી મારા અનુભવના આધારે હું તમને સજેશન આપું છું, બીજું કશું નથી, બરાબર. એક તમારે જો યુઝ કરવું હોય, બરાબર, તો એક આવશે આરએસ શર્માનો પ્રાચીન ભારત, બરાબર. પ્રાચીન ભારત આ બુક તમને બે લેંગ્વેજની અંદર મળશે, એક હિન્દી અને બીજો ઇંગ્લિશની અંદર. બે બુકની અંદર આવશે, બે લેંગ્વેજની અંદર આવશે, હિન્દી અને ઇંગ્લિશ, બરાબર. અને ઘણા સ્ટુડન્ટો એવું કહેશે કે સર હવે આ હિન્દી અને ઇંગ્લિશમાં કરતાં ગુજરાતી માધ્યમનું સરસ પુસ્તક હોય તો મજા આવે વાંચવાની. મજા આવ્યા છો, મજા કરવા માટે આવ્યા છો અહીંયા તમે? નહીં. કેમ તમને આ લેંગ્વેજથી ડર કેમ લાગે છે ઇંગ્લિશથી? એઝ અ જીપીએસસી એસ્પિરન્ટ તમને ઇંગ્લિશ સબ્જેક્ટથી ડર લાગી રહ્યો હે, તો તમારી જાણ ખાતર કહી દઉં કે પ્રિલી ક્રિમ ક્લિયર કરી ગયા ને તો એક આખો સબ્જેક્ટ જ ઇંગ્લિશમાં આવશે, બરાબર. ઇંગ્લિશ કરીને એક સબ્જેક્ટ આવશે જેમાં એસે રાઇટિંગ, એની અંદર તમારે પત્ર આલેખન કરવાના, લેટર રાઇટિંગ આવશે, પ્રેસ નોટ બનાવવાની આવશે. શું કરીશો, કેમ અન્ડરસ્ટેન્ડ કરીશો? મારે તો પ્રશ્ન હતો, ઇંગ્લિશ તો આમને આજ નહીં તો કાલે ભણવાનું જ છે, બરાબર. તો તમને એમ થાય કે સાહેબ ઇંગ્લિશમાં શું કામ કરતા ગુજરાતી સજેસ્ટ કરો. ન વાપરો ગુજરાતી પુસ્તકો, ન વાપરો, બરાબર. તમને શું લાગે છે તમારો પેપર સેટર કોણ હોઈ શકે?
કોણ હોઈ શકે? મારા જેવા જે એકેડમીમાં ભણાવી રહ્યા છે એ લોકો પેપર સેટ કરતા હશે? નો નો, કોઈ નો કરે. અમારામાંથી કોઈ ફેકલ્ટી મારા ખ્યાલથી તો કોઈ એવી છે નહીં જે જીપીએસસી ક્યારેય અમને કોઈને એવું કીધું પેપર સેટ કરીને આપો. નેવર. અમને ક્યારેય કીધું એવું લાગતું નથી કે મેં આવું ક્યારેય આ ફિલ્ડની અંદર સાંભળ્યું બી નથી. જૂના જે પાસ આઉટ સ્ટુડન્ટ છે જેને શું કહેવાય કે આ ફિલ્ડની અંદર વર્કિંગ કરી રહ્યા છે, ગવર્મેન્ટની અંદર છે, જે ક્લાસ વન ક્લાસ ટુ ઓફિસર તરીકે કામ કરે છે, એવા લોકોની પસંદગી મે બી જીપીએસસી કરતી હોય. આઈ એમ નોટ શ્યોર, હું શ્યોર નથી કરતો, બરાબર, પણ હોઈ શકે. અને ફોર એક્ઝામ્પલ એવા જ માણસોને કહેવામાં આવે, બીજા કોઈ ન કહેવામાં આવે, બરાબર. અને એ વ્યક્તિઓ એના અનુભવના આધારે અથવા એના જે સોર્સિસ છે, એને જે બુક રીડ કર્યા છે એના આધારે કરે. અને એ ફોર એક્ઝામ્પલ કે એ ક્લાસ વન ઓફિસર હોય અને એને કીધું હોય કે તમે ક્વેશ્ચન પેપર, ફોર એક્ઝામ્પલ કે બરાબર, એને કીધું પેપર બનાવો, તો શું એ ગુજરાતી માધ્યમના પુસ્તકો લઈને બેસે? ના. જે વેલ ઓથેન્ટિકેટ સોર્સિસ હોય ને એને પકડે, બરાબર. તો યસ, ઇંગ્લિશના બુક વાંચવાની શરૂઆત કરો. આ સબ્જેક્ટ આ આવવાનું જ છે. પ્રિલી કરી ગયા તો મેન્સમાં છે જ. ડર હટાવો, નહીં ડર હટાવો નહીં તમે યાર આગળ આવી શકો, હું તો ચોખ્ખું કહું છું, બરાબર. આર એસ શર્મા યુઝ કરો, બરાબર. દેન મિડ માટે તમારે મધ્યકાલીન માટે, મધ્યકાલીન ભારત માટે તમારે સતીશ ચંદ્ર આવે છે પુસ્તક, આ યુઝ કરો, બરાબર. સતીશ ચંદ્ર, હા, આ બી તમને કહી દઉં આ હિન્દી અને ઇંગ્લિશમાં જ અવેલેબલ છે. તમારે આ બંનેને કમ્બાઇન્ડલી જોતું હોય એક પુસ્તકની અંદર તો અવેલેબલ છે, બરાબર. એ ટાટા મેગ્રો હિલનું પુસ્તક છે, બરાબર. ટાટાનું પુસ્તક આવે છે, જેના લેખક છે પૂનમ દલાલ દાહિયા, બરાબર. આમનું એક પુસ્તક છે, ટાટા મેગ્રો હિલ પબ્લિકેશન હાઉસમાંથી આવે છે. એની એન્શિયન્ટ અને મિડ બંને લખ્યું છે. દેટ પર્ટિક્યુલર બુક ફોર યુપીએસસી, યુપીએસસી માટે હે, બરાબર. સો એમાંથી એક સિલેબસ લઈ અને બેસી જવું કે કયો આપણા માટે હે, કયો યુપીએસસી માટે હે, એ તો આપણા ટોપિક તારવી લેવાના અને વાત કરવાની ગુજરાતી, બરાબર. આ તારવી લેવાના અને એ પ્રમાણે તૈયારી કરવાની, બરાબર. સીધી વાત છે. જનરલી જે ફેકલ્ટીઝ ભણાવી રહ્યા છે એ બહુ સરસ જ ભણાવી રહ્યા છે. એમના નોટ્સ પ્લસ આ બુક યુઝ કરો, આરામથી તમારો હિસ્ટ્રી સબ્જેક્ટ થઈ જાય. એટલું બધું કંઈ અઘરું રહેતું નથી, બરાબર. ગુજરાતી માધ્યમની અંદર પુસ્તકો તમારે જોતા હોય છે તો અવેલેબલ છે. હું એમ નથી કહેતો કે કોઈ પુસ્તક સારા આવે છે, કોઈ ખરાબ આવે. ગુજરાતી માધ્યમમાં જેટલી પબ્લિકેશન આવું છે, પુસ્તક બહાર પાડ્યા છે, બધા સરસ છે. પણ ગુજરાતી માધ્યમની અંદર જો તમારે પુસ્તક વાપરવા જ છે તો ગ્રંથ નિર્માણ બોર્ડના વાપરો, બહુ સરસ છે, બહુ સરસ છે, બરાબર. એમાં કશું ખોટું નથી. અને ઓથેન્ટિકેટ તો ખરી, ગુજરાત ગવર્મેન્ટના છે, બરાબર. સીધી વાત છે. ચલો, દેન તમારે મોડર્ન હિસ્ટ્રી માટે, આધુનિક ભારત માટે, મોડર્ન હિસ્ટ્રી માટે તમને બે બુક હું સજેસ્ટ કરી રહ્યો છું. એક સ્પેક્ટ્રમ, બરાબર. સ્પેક્ટ્રમ અગેઈન બે લેંગ્વેજમાં આવશે, હિન્દી અને ઇંગ્લિશ. ભાઈ કરવું પડશે, કરવું પડશે. હવે સમય નથી રહ્યો કે તમે કોઈ બી બુકના ડેટા વાંચી અને તમને એમ થાય જીપીએસસી હું આપી આવું. અરે ગૌણ સેવા મંડળ જેવા યુપીએસસીના ક્વેશ્ચન પૂછે છે હિસ્ટ્રી સબ્જેક્ટમાં. ગૌણ સેવા મંડળ જેવા શું કહે કે ક્લાસ થ્રીના પેપરોમાં યુપીએસસીના હિસ્ટ્રીના ક્વેશ્ચન આવતા હોય તો માય ફ્રેન્ડ, તમે એ સામાન્ય બુકમાંથી ન લઈ શકો યુપીએસસીની તૈયારી. તમારે યુપીએસસી લેવલના પુસ્તક જોઈએ અને આ યુપીએસસી લેવલનું પુસ્તક છે. જો ગૌણ સેવા મંડળ યુપીએસસી લેવલના પ્રશ્ન પૂછતો હોય તો જીપીએસસી વાળા હવે તૈયારી રાખવી જ જોઈએ કે આપને એમાંથી જ અવાજ પ્રશ્ન આવશે, ફેક્ચ્યુઅલ ડેટાવાળા ક્વેશ્ચન આવશે, ફેક્ટ ખબર હોવી જોઈએ તો આન્સર બનશે, બાકી નહીં બને. અને જોઈએ છે ફેક્ટ, આ બુક વાંચવી પડશે, આ બુક વાંચવી પડશે. ફોર એક્ઝામ્પલ હું તમને કહી પણ દઉં, છેલ્લું તમારું મોડર્ન હિસ્ટ્રીનું પેપર જે હતું ને જીપીએસસી 2023માં, જેમાં મોડર્નના ક્વેશ્ચન પૂછ્યા એમાં ઓલમોસ્ટ સ્પેક્ટ્રમમાંથી હતા, ઓલમોસ્ટ તમને આન્સર સ્પેક્ટ્રમમાંથી મળી જતા હતા. તો વાય, શા માટે આપણે પુસ્તક નથી વાપરતા જેમાંથી પ્રશ્નો મળી જાય છે, આરામથી સમજણ મળી જાય છે, બરાબર. સ્પેક્ટ્રમ રીડ કરો. સ્પેક્ટ્રમની અંદર હું ખાસ કહી દઉં, સ્ટાર્ટિંગના બેઝમાં, શરૂઆતમાં ચેપ્ટર નંબર
ત્રણ થી પચીસ સુધીના જ રીડ કરો, ત્રણ થી પચીસ સુધીના ચેપ્ટર જ યુઝ કરો સ્પેક્ટ્રમની અંદર સ્ટાર્ટિંગ બેઝ ઉપર. આનું સરસ ક્લિયરન્સ આવે દેન પચીસ બાદના જે ચેપ્ટર છે એ સમજવાની ટ્રાય કરો. કેમ કે આ બુક યુપીએસસી માટે છે અને અમુક આપણે નથી, રાઈટ? યુપીએસસીમાં આફ્ટર ઇન્ડિપેન્ડન્સ પૂછ્યું છે, જીપીએસસી નથી પૂછ્યું, સો નથી કરવાનું, બરાબર? તો ત્રણ થી પચીસ સરસ છે. અને સ્પેક્ટ્રમ બાદ તમને ઈચ્છા થાય, સ્પેક્ટ્રમ બાદ તમને ઈચ્છા થાય સમજવાનું ફરીથી મોડર્ન હિસ્ટ્રી, તો યુઝ કરો બિપિન ચંદ્રા. સ્પેક્ટ્રમમાં ફેક્ટ છે, બિપિન ચંદ્રામાં સ્ટોરીઝ છે. ફેક્ટ સમજ્યા બાદ બિપિન ચંદ્રામાંથી તમારે સ્ટોરીઝ વાઇઝ સમજવું હોય ને તો બહુ મજા આવશે. ફેક્ટ જો હિસ્ટ્રીની અંદર બે વસ્તુ હોય, એક ફેક્ટ હોય એક કન્સેપ્ટ હોય, બરાબર? ફેક્ટ બધા ચોપડાઓમાં લખેલા હોય, બધા બુકમાં ફેક્ટ લખેલા હોય, પણ એ ફેક્ટને કન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી સાથે લાવવાને એ બહુ અઘરી વસ્તુ હોય છે. હિસ્ટ્રીમાં કન્સેપ્ટ સમજાય ને તો ફેક્ટ આરામથી સમજાય. તો કન્સેપ્ટ સમજવાની પહેલાં ટ્રાય કરવી, ફેક્ટ સમજવા નહીં, બરાબર? ફેક્ટથી ખાલી ફેક્ટ જ મળશે, મગજમાં ડેટાનો ભરાવો થશે, પછી એ ઉલઝી જશો, ખોવાઈ જશો, ખબર નહીં પડે શું કરવું એ ખબર નહીં પડે, હાવરા બાવરા થશો, ફેકલ્ટીઓ પાસે દોડશો કે સાહેબ મને સમજણ પડતી નથી. ન પડે, કેમ કે ફેક્ટ જ લીધા હે, ડેટા 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 સિવાય કશું નહીં, બરાબર? અને પછી કન્સેપ્ટ ન ખબર હોય એટલે ડેટા કોઈ કામના નથી, એવી હાલત છે. ન દોડો, ન દોડો, ખરેખર એવી રીતના નથી જરૂર. એક રોડ મેપ ક્લિયર રાખો કે શું કરવાનું છે, શું નથી કરવાનું, કેટલું કરીશું, કેટલો સમય કેને આપવો હે, એ બધું જોવાનું હોય. એમને એમ તમે દોડશો રઘવાયાની જેમ તો કોઈ ફાયદો નથી, ન દોડો કોઈ ફાયદો નથી, બરાબર? ચલો, સો બુક સજેશનમાં મેં તમને આ ત્રણ બુક કીધેલા હે, બરાબર? કાં તો તમે એન્શિયન્ટમાં આ એ યુઝ કરો, નહીંતર આ એક સિંગલ લઈ આવો, બરાબર? હા, પૂનમ દલાલ દાહિયાભાઈ સીમ કેસ ઇંગ્લિશ અને હિન્દીમાં જ અવેલેબલ છે, આવી જ છે. હું ગુજરાતી માધ્યમના કોઈ બુક સજેસ્ટ નથી કરતો, બરાબર? ચોખ્ખું કહું છું, કેમ કે મને એટલી ખબર પડે છે કે આ બહુ સરસ પુસ્તકો લખાયેલા છે, ડેટા બી આમાં બહુ સરસ છે, અને આ કરો તો થઈ જાય એમ છે, બરાબર? એટલે હું સજેસ્ટ કરું છું, બીજો કોઈ આમનો પ્રશ્ન મને નથી. ચલો, તો આ બુક સજેશન થયા. બુક સજેશન થયા બાદ હવે આપણો સમય છે વાંચનની પદ્ધતિ બાબતે, કે હિસ્ટ્રી કેમ વાંચન કરવું છે, બરાબર? તો હિસ્ટ્રી વાંચનની અંદર હવે સમજો કે વાંચન માટે કઈ રીતના થાય. હિસ્ટ્રી સબ્જેક્ટને એક થિયરી સબ્જેક્ટ તરીકે સમજવામાં આવે, આ થિયરી સબ્જેક્ટ છે, બરાબર? અને થિયરી સબ્જેક્ટમાં વાંચન 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 એના સિવાય બીજું કશું હોય નહીં, વાંચતું જ રહેવું પડે. અને આને વારે વારે તમારે રિવાઇઝ કરતો રહેવો પડશે. રિવાઇઝ નહીં કરો, વારે વારે આ સબ્જેક્ટમાં ઝાડુ નહીં મારો તો શું કહે, કરોડિયા આવી જશે, ઝાડા બનાવી દેશે, અને પછી તમે બી એ સ્પાઈડરમેન સ્પાઈડરમેન તું ને ચુરાયા મેરા હિસ્ટ્રી કા ચેન આવું થઈ જશે, બરાબર? સો માય ફ્રેન્ડ, અઘરું થઈ જશે. આને વાંચો, વારે વારે રિવાઇઝ કરતા રહો તો જ થશે, બાકી નહીં થાય. વાંચનની અંદર કઈ રીતના જશો એ તમને કહી દો. હિસ્ટ્રી હંમેશા ક્રમાનુસાર વાંચવી, ક્રોનોલોજીમાં વાંચવી, બરાબર? ક્રોનોલોજી શું કહેવાય કે હિસ્ટ્રીનો બેસ્ટ પાર્ટ છે. જ્યાં સુધી ક્રોનોલોજી વાઇઝ વાંચશો હિસ્ટ્રી સમજવી ઇઝી લાગશે. કોના બાદ કોણ આવ્યું છે બધો સેન્સ તમને મળતો રહે, સીધું લોજિક છે, બરાબર? પણ ક્રોનોલોજીમાં વાંચ્યું નહીં તકલીફ પડશે. સિંધુ સભ્યતા બાદ તમે એમ કહો હવે હું મરાઠા વાંચી લઉં તો ન થાય, ન થાય. સિંધુ સભ્યતા બાદ તમારે વૈદિક વાંચવું પડે, વૈદિકથી જ તમને ખબર પડશે, સીધું લોજિક છે, બરાબર? સો એ સમજો, બરાબર? અને એ થશે, વૈદિક સભ્યતા તમારે કરવી પડે. ક્રોનોલોજી વાઇઝ જ જવું પડશે. ક્રોનોલોજી 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 એનાથી વિશેષ કંઈ નહીં. ક્રમ અનુસાર નથી વાંચ્યું ખોવાઈ જશો, વેરી ક્લિયરલી, બરાબર? વાંચનની અંદર તમારે એક બીજું રિવિઝન કરતું રહેવું. રિવિઝન નહીં કરો નહીં ચાલે, બરાબર? એક ટોપિક વાંચો પછી ફરી એને છોડી દો, અઠવાડિયા બાદ ફરી રિવાઇઝ કરો, બરાબર? ન હોય તો લખી લખીને વાંચો, બરાબર? લખતું રહેવું, વાંચતું રહેવું, એનાથી જ તમને ખબર પડશે. જ્યાં સુધી તમે વાંચશો નહીં, જ્યાં સુધી રિવિઝન કરશો નહીં, ત્યાં સુધી અઘરું જ થવાનું છે. આ સબ્જેક્ટ શું કહેવાય કે ભરાવો થતો જશે કે હવે શું કરવું, હવે શું કરવું. સો રિવિઝન કરતા રહ્યો,
નોટ્સ બનાવતા રહ્યો. નોટ્સ બનાવવા જરૂરી છે, બરાબર, નોટ્સ ઇમ્પોર્ટન્ટ છે. એવું નથી કે શું કહેવાય કે નોટ્સ ન બનાવીએ તો ચાલે, બુક છે બુકમાંથી સમજી લેશું. નો માય ફ્રેન્ડ, તમને શું લાગે કે આઈએએસ આઈપીએસ ની તૈયારી કરે છે લોકો નોટ્સ નહીં બનાવતા? એ લોકો નોટ્સ બનાવે છે. ખાસ કરીને તમારે શું કરવું જોઈએ તમને સમજાવી દઉં છું. ક્લાસમાં જાઓ, ક્લાસમાં જે ફેકલ્ટી ભણાવે નોટ્સ અન્ડરસ્ટેન્ડ કરો, લખી લો, તેને એક સરસ એવું બુક લો, એ બુકમાં શું ડેટા છે એની જોડે મેચ કરો, અને મેચ કર્યા બાદ શું નવું હાથમાં આવ્યું છે એ તમારી નોટ્સમાં લખી નાખો, જેથી ફ્યુચરમાં એક બુક હિસ્ટ્રી સબ્જેક્ટની તમારી પાસે પોતાની છે, તમારી લખેલી છે. ફ્યુચરમાં તમારે કોઈ ફેકલ્ટીની રિક્વાયરમેન્ટ નહીં આવે, ફ્યુચરમાં તમારે કોઈ બીજા બુક પરચેસ કરવાની જવાબ તમારી જરૂરિયાત નહીં રહે, બરાબર, સીધું લોજિક. અને દરેક આવનારી એક્ઝામમાં તમારી લખેલી તમારી નોટ્સ કામમાં રહેશે. વડવાઓ કહી ગયા છે ને કે ભાઈ લખેલું વંચાય, બરાબર, તમારું લખેલું તમે બહુ સરસ રીતના વાંચી શકો, કમ્પેરેટિવલી બીજાનું લખેલું તમને યાદે આવી જાય કે મેં આ શું કામ લખ્યું છે. નોટ્સ બનાવવા જરૂરી છે, બરાબર. વાંચન માટે હંમેશા નંબર 3 નોટ્સ બનાવો, નોટ્સ બનાવવા જરૂરી છે, બરાબર, વાંચનમાં. અને ખાસ જો એક વખત તમારો ફોર એક્ઝામ્પલ કે હિસ્ટ્રી સબ્જેક્ટનો સિલેબસ બી પૂરો થઈ જાય, બરાબર, તો પછી એને રિવિઝન કરતું રહેવું પડશે તમારે, તો જ થશે, બરાબર. પર્ટિક્યુલર વીકમાં એક જ બે કલાક એવી આપો કે જેની અંદર તમે હિસ્ટ્રી સબ્જેક્ટને રિવાઇઝ આરામથી બેઠા બેઠા કરી શકો. ખાસ કરીને સમજવા જેવું હું તો એ જ કહું છું કે શુક્ર સોમથી શુક્ર સુધી તમારે સ્ટડી કરતું રહેવું છે, અને વીકેન્ડ શનિ રવિની અંદર તમારે જેટલું વાંચ્યું છે એ રિવાઇઝ કરતું રહેવું છે. સોમથી શુક્ર રીડિંગ, સેટરડે સન્ડે રિવિઝન, આજ કરતું રહ્યો, આજ કરતા રહ્યો, થઈ જશે આરામથી, બરાબર. એટલું બધું કોઈ અઘરું લાગશે નહીં. ક્રોનોલોજીમાં વાંચો, નોટ્સ બનાવો, રિવિઝન કરો, બરાબર, અને રિવિઝનમાં અઠવાડિયામાં એકાદ બે કલાક રિવિઝનમાં આપો. અને ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ તમારા જૂના પેપર અનુસાર ચેક કરતા રહો કે કયા છે, અને એને ખાસ શાર્પ બનાવો. આ જરૂરી છે, એક પ્રેક્ટિકલ અપ્રોચ જોઈએ, બરાબર, બનાવવા માટે. ચલો નેક્સ્ટ આપણે સમજશું, એ આવશે પૂર્વ પરીક્ષાઓ. પૂર્વ પરીક્ષાઓના કેવા પેપર આવ્યા છે, પૂર્વ પરીક્ષાઓ કેવી ગઈ છે, એમાં ક્વેશ્ચન્સ કેવી રીતના છે, એ સમજવાની વાતો છે. પૂર્વ પરીક્ષાઓ એટલે તમારે લાસ્ટ જીપીએસસીના પેપર, બરાબર, લાસ્ટ ડીવાયએસઓના પેપર, એસટીઆઈના પેપર, પીઆઈના પેપર, ક્લાસ 2માં જે પેપર લેવાય છે એ લાસ્ટ યુપીએસસીના પેપરો, અને લાસ્ટ સીઆરપીએફના પેપરો, લાસ્ટ સીડીએસના પેપર, અને લાસ્ટ સ્પીપાના પ્રશ્નો, સ્પીપાના પેપર. આ જે જૂના જૂના પેપર છે ને ભાઈ, એને જરૂરી છે જોવા, બરાબર. એનાથી તમને એક એનાલિસિસ બેસે મગજમાં કે કેવા પ્રશ્નો પૂછાય છે, આપણે ક્યાં લેવલ ઉપર જવાનું છે, બરાબર. આના માટે દરેક વેબસાઇટ તમે ગૂગલમાં સર્ચ મારશો, આ બધાના જૂના જૂના પેપરો મળી જશે. સો લગભગ તમે 2017થી 2017થી આ બધા પ્રશ્ન 2017થી આ બધા પ્રશ્નપત્રોને સમજવાની શરૂઆત કરો ને, બરાબર, તો ચાલે. અહીંથી આ 2017થી આ બધા પ્રશ્નપત્રો જે પૂછાયા છે એને તમે એનાલિસિસમાં લાવો, સોલ્વ કરવાની ટ્રાય કરો તો સારું, બરાબર. 2017થી બહુ સરસ રીતના વર્કિંગ કર્યું છે લોકોએ. એટલે નાવ તમને એમ થતું હશે કે સાહેબ આના માટે કોઈ એકાદી બુક સજેસ્ટ કરતી કે જૂના પ્રશ્નો મળી જાય. બુક ના લો, બુક ના લો. સી વાય આર યુ નીડ સમ, મતલબ થથાઓને શું કરવા હે? પીએચડી કરવા માટે બેઠા છો જીપીએસસીમાં? નહીં, બરાબર, નથી. પીએચડી નથી કરવું, એટલું બધું શું કામ દોડો હો? ઈચ એન્ડ એવરી વસ્તુ માટે સ્ટુડન્ટ્સને આજકાલ બુક જોઈએ છે કે બુક આપો, બુક આપો, બુક આપો. શું જરૂર છે? અવેલેબલ લે, ગૂગલમાં સર્ચ મારો, બધાના પેપર મળી જાય છે. આરામથી બેઠા બેઠા ડાઉનલોડ કરો, જીઓ છે જ બધા પાસે, બરાબર. આરામથી પેપર ડાઉનલોડ કરી લો. અરે ટેલિગ્રામ ચેનલમાં બી છે, પ્રાજસોની ટેલિગ્રામમાં સર્ચ મારજો, બધા જૂના પેપર મૂકેલા છે. આન્સર કી બી મૂકેલી છે, બરાબર, જૂના પેપર આન્સર કી બંને મૂકેલું છે. એ ડાઉનલોડ કરીને જોઈ લો,
બરાબર, અને એ ખુદ જાતે સોલ્વ કરો, જાતે સોલ્વ કરશો તો ખબર પડશે ને કે આવો પ્રશ્ન પૂછાય છે ને આવો આન્સર આવે છે, આ કેમ આવ્યો છે, કેવી રીતના આપણે ટીક મારીશું. સી આ તો પેટર્ન છે, આને તો સમજવાની વાતો છે, આવી જ રીતના કરશો તો જ થશે, બાકી તો કેવી રીતના દોડો. બાકી તો દરેક વસ્તુ માટે બુક અવેલેબલ છે, એમસીક્યુ જોતા હોય તો બુક છે, એમસીક્યુ સોલ્વ કરેલું જોતું હોય તો બી બુક છે, જૂના એમસીક્યુ જોતા હોય તો બી બુક છે, નવા એમસીક્યુ બનાવીને અમે બુક બહાર પાડી છે તો એ અવેલેબલ છે. આમાં જ રહેવું છે, આ જ કરતું રહેવું છે. બુક 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 લાઇબ્રેરી બનાવવાની થાય છે તમારા લોકોને, ન બનાવો. ફેકલ્ટીના નોટ્સ, એક ઓથેન્ટિકેટ પુસ્તક અને જૂના બુઝાયેલા પ્રશ્નો, બસ આ કરતા રહો, આરામથી હિસ્ટ્રી સબ્જેક્ટ થઈ જાય. બરાબર, વાંચન સરસ રીતના કરો, રિવિઝન સરસ રીતના કરો, આનાથી જ બધું ચાલશે. આ જ બહુ સરસ પેટર્ન છે. બરાબર, આ આવી જ રીતના તમે વર્કિંગ કરશો તો તમને ખુદને સેટિસ્ફેક્શન મળશે કે હા હું કંઈક કરી રહ્યો છું. બરાબર, અને આ સબ્જેક્ટમાં હું ન્યાય આપી રહ્યો છું એવું લાગશે તમને. બરાબર, પણ પછી બુક 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 ના કરો, ના કરો. બરાબર, આ નહીં કરો. ટેસ્ટ આપતા રહો, ટેસ્ટ સિરીઝ કોઈ બી હોય આપતી રહેવી. ટેસ્ટ સિરીઝથી એક ફાયદો થશે, સ્પીડ અને એક્યુરેસી આવશે તમારે. બરાબર, એરર્સ જે આવે એ ઓછા થતા જાય. પ્રશ્નપત્ર કેમ પૂરા કરવા છે એ તમને ખબર પડે. પ્રશ્નપત્ર જે તમારા પેપર છે એ પૂરા થવા જરૂરી છે. જેનું પેપર રહી ગયું એ રહી ગયો, એ પાસ ન થાય. આ કહેવત છે, પેપર રહી ગયું એ રહી ગયો, ન થાય, સીધું લોજિક છે. બરાબર, તો પ્રશ્નપત્ર પૂરા થાય એની બી તૈયારીઓ રાખો, એવી જ તૈયારી સાથે ઉતરો કે પેપર તો પૂરું થવું જ જોઈએ. ન થાય તો ઘરે બેસી જવાનું, પેપર પૂરું ન થાય તો ઘરે બેસીને શાંતિથી બીજા એક્ઝામની તૈયારી કરવા માંડવાની. એમાં તમારે શું કહેવાય કે એના કટ ઓફ આવે એ બી જોવા નહીં જવાનું. નો આવો, પેપર પૂરા થવા જોઈએ. બરાબર, સીધું લોજિક છે. પેપર પૂરા કરો, જ્યાં સુધી એની પ્રેક્ટિસ બી રાખો, ટેસ્ટ સિરીઝ બી આપતા રહ્યો બહુ સરસ રીતના. બરાબર, ઘણા ખરા શું કહે ટેસ્ટ સિરીઝ માર્કેટમાં અવેલેબલ છે, તમે કોઈ બી લઈ શકો, સરસ જ આવે છે. બરાબર, યસ, આ હતું તમારું હિસ્ટ્રી સબ્જેક્ટ માટેનું હાલના સંદર્ભમાં જીપીએસસી કઈ રીતના વર્કિંગ કરી રહ્યા છે અને તમારે કઈ રીતના તૈયારી કરવી જોઈએ એની માહિતી. મેં તમને 4 પોઈન્ટ સમજાવ્યા હતા. 4 પોઈન્ટ કયા હતા એ ફરીથી હું તમને સમજાવી દઉં. યસ, 4 પોઈન્ટ આપણી પાસે આ હતા કે જીપીએસસી મુજબ અભ્યાસક્રમ શું રહ્યો એ સમજ્યા આપણે, અભ્યાસક્રમ મુજબ પુસ્તકો કેવા રહ્યા એ સમજ્યા, અભ્યાસક્રમમાં કેનો પોર્શન સૌથી વધારે છે એ મેં તમને સમજાવ્યું, કે કયા પોર્શનમાં સૌથી વધારે ફોકસ કરવાનું છે એ મેં તમને સમજાવ્યું, પુસ્તકો સમજાવ્યા. મેં તમને બહુ હાર્ડ લેવલના પ્રશ્નો પુસ્તકો સજેસ્ટ કર્યા છે, પણ માય ફ્રેન્ડ એ હાર્ડ લેવલ ઉપર ઉતરવું પડશે. તમે હજી બી સોફ્ટ કોર્નરમાં બેઠા રહેશો નહીં થાય. જે તમારું સોફ્ટ કોર્નર છે એમાંથી બહાર આવો અને આ પુસ્તકો વાંચો. તમને ઇંગ્લિશથી ડર લાગે છે, નલ એ ડર છૂટો કરો. બરાબર, ઇંગ્લિશ નામે એક સબ્જેક્ટ આખો આવવાનો છે, ત્યારે શું કરીશું? એટલે પ્લીઝ આ વાંચો. બરાબર, વાંચન પત્તી મેં કીધી છે કે વાંચન પત્તીની અંદર ક્રોનોલોજી વાઇઝ વાંચો. બરાબર, ક્રોનોલોજી વાઇઝ વાંચ્યા બાદ તમે પછી રિવિઝન કરો, નોટ્સ બનાવો. બરાબર, એક સારું એવું પુસ્તક વાપરો જે મેં સજેસ્ટ કર્યું, જેમાંથી ફેકલ્ટીના નોટ્સ સરસ છે એની સાથે કમ્પેર કરતા રહો, સમજણ મેળવતા રહો. અને પૂર્વ પરીક્ષામાં જે પ્રશ્નપત્રો આવ્યા છે, બરાબર, એ પ્રશ્નપત્રોમાં કેવા કેવા પ્રશ્ન પૂછાયા છે એને સમજો, એના ખુદ આન્સર મેળવવાની ટ્રાય કરો. એનાલિસિસ તમને મગજમાં આવશે કે જીપીએસસી લેવલ કઈ રીતના વધારતી જાય છે, ઘટાડતી જાય છે, છેલ્લે કેવું રહ્યું, અગાઉ કેવું રહ્યું, હવે કેવું રહી શકે, તમને બી અનુમાન આવી જશે જ્યારે આ કરશો ત્યારે. બરાબર, સો યસ, પ્રાજસો તરફથી પહેલું હિસ્ટ્રી સબ્જેક્ટ બાબતે જીપીએસસી 2023ના સંદર્ભમાં તમને પહેલા ગાઈડન્સ આપવા માટે આ એક શું કહેવાય કે યુટ્યુબ સેશન કર્યું છે અમે. તમને એક પ્રોપર ગાઈડન્સ રહેવી જોઈએ. બરાબર, આ એક મારા સબ્જેક્ટ બાબતે મેં વાત કરી છે અને પ્રાજસ્વ જે એકેડમી છે એમાં દરેક વિષયની અંદર તમને આવી જ રીતના શું કહેવાય કે ટ્રીટમેન્ટ આપશે. ઈચ એન્ડ એવરી ફેકલ્ટી પદ્ધતિ અનુસાર કઈ રીતના કેવી રીતના કરવું છે, કેવી રીતના ટાર્ગેટ સુધી પહોંચશું, બરાબર, એ બધી વસ્તુ તમને એસ બતાવવામાં આવશે. સો અહીંયા હું સેશનને શું કહેવાય અંત આપું છું. બરાબર, આપણે જે મુખ્ય વાત કરવી હતી એ વાત કરી છે. ફરી મળીશું હિસ્ટ્રી સબ્જેક્ટના એક નવા સેશન સાથે, કંઈક નવું જ સમજશું. બરાબર, હિસ્ટ્રી સબ્જેક્ટમાં ટિલ ધ ટાઈમ એન્જોય કરો. બરાબર, વાંચો, ફરો, જમો, મોજ મજા કરો. અને હા, રાજસ્વને સબસ્ક્રાઇબ કરજો. બરાબર, થેન્ક યુ સો મચ.